Congratulations, Uday. It was a wonderful show. પણ આ પેઇન્ટિંગ હજુ અનસોલ્ડ છે. લોકો એના 40 લાખ આપવા તૈયાર છે. ઘસીને ના પાડી દો, ક્યોકે નોટ ફોર સેલ છે. ફરી એકવાર વિચારી લે, હું 50 લાખ સુધી ખેંચી શકું એમ છું. ના. હું ઘેલો એ નથી ને ઘેલ સપ્પો એ નથી, અને રૂપિયાની મારે એટલી જ જરૂર છે જેટલી બધાને હોય. તો એ આ પેઇન્ટિંગ હું નહીં વેચું, કારણ કે આ મારા દોસ્તારો માટે છે, મારા પાક્કા દોસ્ત ચકલો ને ટીનિયો. માંડીને કહું, આજથી 6 મહિના પહેલા 6 તારીખે બરાબર 6 વાગે ચકાનો મોબાઈલનો કુકડો બોલ્યો, અને ચકો મહણમાંથી મળદું ઊભું થાય ને એમ ઊભો થયો ને વાત શરૂ થઈ. સીમા, એ સીમા, ચાલો આવી. મેં તને ના પાડી હતી દોરીવાળા બૂટ લેવાની, વેલક્રો વાળા જ લેવાય લેડીઝે. પછી વોકિંગમાં કેટલી ભીડ થઈ જશે ખબર છે ને? આ પેલો દૂધીના જ્યુસ વાળે પછી ચાલી જશે. ચકા, આટલો વહેલો ઉઠી ગયો, બકા તાવ બાવ છે? હળદર વાળું દૂધ બનાવી આપો. કેટલી વાર કીધું છે કે રાત્રે જાગીને મેચ નહીં જોવાની, બીજે દિવસે હાઇલાઇટમાં ના જોઈ લેવાય. બે મમ્મી તું જાણે યાર, પપ્પા ક્યારના બૂમો પાડે છે, આજુબાજુ વાળાને ઉઠાડી મૂકશે. ચાલો હવે સીમા બેન. પણ હું તને ગરમા ગરમ થેપલા ઉતારી આપતી જાઉં ને, મેં ગઈકાલ રાતનો ફ્રીજમાં લોટ મૂકી જ રાખ્યો છે. ચાલો. આ પપ્પાને એમના દૂધીના જ્યુસની ચિંતા થાય છે, તું જા નહીં તો ખલાસ થઈ જશે. પણ મારી ને ઘર બરાબર બંધ કરજો પાછો. એ સીમા, હું જાઉં છું. ટાંકી છલકાઈ ના જાય એનું ધ્યાન રાખજે પાછો. બોસ, આપણે તો રેડી છે, તારો શું સીન છે? હું બી તૈયાર છું. હા તો નીકળું હવે. હા મળીએ ત્યારે. ઓકે, જયલા ભૂમા. બે જાણે જતી હોય તો. શું કાકા, નીકળી ગયા? વાંચે છે, ટેન્શનમાં છે. આપણું બાકી છે. માસી પાતળા થઈ ગયો ને, કાકા ઓળખશે નહીં. કેમ આવ્યો? કેમ ના આવાય, બેસ્ટ ઓફ લક દીકલી. બે શું કરે યાર, બે તું મારી ગિફ્ટ ને બધા લોકોની ગિફ્ટ મૂકી છે. તારી ગિફ્ટ બીજા લોકોની ગિફ્ટમાં કઈ ફેર લાગે છે તને? એક્ઝામ ના આગલે દિવસે ચોકલેટ અપાય કોઈને, ગળું ખરાબ થાય, અને પેપર એ જ પેન થી લખાય જે રોજ વાપરતા હોય. તું યાર આ બધી વાતોમાં ક્યાં પડે યાર, મારી ફીલિંગ્સ જો ને, ફીલિંગ. ઓહ એમ, તો રાત્રે ઓલ ધ બેસ્ટ નો ફોન કેમ ના કર્યો? બેઝિકલી મેચ ચાલતી હતી યાર, ને ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હતી એટલે સોરી. આમ તો મોટો ફ્રેન્ડ ફ્રેન્ડ કરે છે, પણ મારી એક્ઝામ કરતા એ
તારી ફિક્સ થયેલી મેચો વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ ને? બધી મેચ થોડી ફિક્સ થયેલી હોય ને જીગલી, તને શું જરૂર છે? બેસ્ટ ઓફ લક, તારો તો ગોલ્ડ મેડલ પાક્કો છે યાર. હા, હું તો ટોપ પણ કરીશ અને એમએનસી માં જોબ લઈશ. તું રખડતો રહેજે ચક્કા જોડે. યાર આમાં ચકો ક્યાંથી વચ્ચે આવી ગયો? હા ભાઈ ઓકે, તમે કમ્પ્યુટર એન્જિનિયર ને અમે રખડું, પણ જીગી અમારા જેવા રખડું સ્ટીવ જોબ્સ બને અને તમારા જેવા એને ત્યાં જોબ્સ કરે. ખરેખર જવું છે? હા હવે ચાલ. બે બાપાને ખબર પડશે ને એફડી તોડાઈ તો તોડી નાખશે યાર. બે આ એફડી વેફડીમાં કંઈ રાખ્યું નહીં, દાન પુણ્ય કરવાનું આપણું કલ્ચર. ટીના બે શેનું કલ્ચર? દાન પુણ્યમાં તારી ભાવના તો ઇન્વેસ્ટમેન્ટ નહીં છે ને, કેટલું રિટર્ન મળશે? હા તો આપણે કંઈ ખોટું કરી રહ્યા છે? હા એફડીમાં ખાલી 10% વ્યાજ મળે અને લાભુમાં 1/3 આપે. બે માતા અહીંયા કે મટકું છે, 1/3 કોણ કંકોળ આપે? કેવું બોલે યાર તું, લાભુ માતાજી પર વિશ્વાસ રાખ. મૂછવાળી માતાજી પર ક્યાંથી? આપણે નક્કી કર્યું ભાઈ તો અહીં આવીને મગજની મેથી મારે. બકા કલ્લા પર પહેલું મહેશ નતો કેતો, લોકો મર્સિડીઝ લઈ લઈને ફરે છે માતાજીની કૃપાથી. બાલક તપાણી જો શ્રદ્ધા રાખીશ તો 1/3 થશે, નળ સરોવર પાસે પ્લોટ પણ મળશે અને 6 મહિનામાં એમાં 30% નફો બી મળશે. અને વિચાર, તારી પાસે એક પ્લોટ હશે તો જીગલીના બાપાની સામે તારો કેવો વર્ડ પડશે? આપણું ડ્રીમ કમ ટ્રુ થશે બોસ. મેં લવારી બંધ કરને તારી. જો જો આ, અને તારી ખાલી 20,000માં ફાટી ગઈ ટોપા. હે યાર ટીનો ને ચકો લાભુમાં ની શરણે ગયા હતા, કારણ કે એ લોકોની એમઆર ની જોબ માં એમની કોઈ ભક્તિ હાલતી નહોતી. સાધારણ કપ અને આ છે અમારી કપ સિરપ. સરસ, એમ કરો આ દવા લેતા જાઓ અને આ પાવા મુકતા જાઓ. પગમાં પૈડો પાછળ જય લાભુમાં. કેટલી શ્રદ્ધા હતી? પૂરે પૂરી 20,000. હાલો 60. વેલકમ ટુ પરીક રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ. વી આર અ લીડિંગ પ્રોફેશનલ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ કંપની. અમે તમારી બધી જ જરૂરિયાતને સમજીએ છીએ અને એટલા માટે જ શાંતિકૃપા ડેવલપર્સનો પ્રોજેક્ટ ધી અધર સાઇડ તમારા માટે બિલકુલ ફિટ રહેશે. પૂરે
पूरा 180,000। Welcome to Shanti Krupa's the other side. This is one of the best schemes which will give you the highest appreciation over the period of time. અને આ જીતુ કાકાની કેન્ટીન કોલેજમાં વેકેશન હાલતું હોય ત્યારે ગરાકી ઓછી હોય એટલે હું ત્યાં ઇન્સ્પિરેશન લેવા જાઉં ને ચકો ને ટીનીઓ લવારી કરવા આવી ચકો કે અંદર ચકા આયો એ ચકા બે ચાલને આ શિપ ઓફ થીસિસ જોઈ પડીએ ના લા 300 રૂપિયાની ટિકિટ પોસાતી નહીં અને તું પાછો ત્યાં જઈને પોપકોર્ન ની માં ફાડે અને એ પિક્ચર આર્ટિસ્ટિક છે બાઉન્સર જશે બે કઈ બાઉન્સર ના જાય યાર જીગલીને ખબર પડે તો આપણને પડે તો એની સાથે જવું તું ને બે એની સાથે ના જવાય કે બે પિક્ચર બધે પછી બહુ બધું પૂછે છે યાર મેટાફર ને એવું બધું યાર આપણી ફાટી જાય બે આર્ટ બાટ આપણું કામ નહીં લા આ જો આ ઉડિયાનું પેઇન્ટિંગ જો આ લીટોળા કરે છે એમાં તને ઘંટો કઈ સમજણ પડે છે એ ઉડિયા શું છે દોરતો નથી તો અમે સીધું બોલીએ શું કામ મારે જે દોરવું હશે દોરીશ હા તો દોર ને હું શું કઉ છું બકા કે જો તીતી ઘોડો દોરવો હોય તીતી ઘોડો દોર ને માણસ દોરવો હોય તો માણસ દોર થોડી ક્લેરિટી લઈ જાય પણ માણસની ભાવનાઓ એની ફિલિંગ્સ દોરવી હોય તો માણસનું સુખ એનું દુઃખ એની ખુમારી એની એકલતા એની ધગશ જીવન સાધનો એનો સંઘર્ષ આ બધું દોરવું હોય તો પણ એ બધું દોરવું જ કેમ જોઈએ કેમ આ લખનાર જે રીતે જે અનુભવે એ લખે તો એક ચિત્રકાર જે અનુભવે એ કેમ ન દોરી શકે સાચી વાત કીધી કાકા પણ સમજાવું તો જોઈએ ને ફરજિયાત નથી કળાને અનુભવવાની હોય ચકા સમજવાની જરૂર નથી હવે જો આ આ ઉદય જે આ રંગો પસંદ કર્યા બરાબર પછી એને જે રીતે અને આ સ્ટ્રોક માર્યા જે રીતે દોરે છે એ આ ઉદયની અંગત અભિવ્યક્તિ છે એનું એક્સપ્રેશન છે આ ઉદયનું સત્ય છે હે આ એને ક્યુબિસ્ટ રીતે દોર્યું છે એટલે ક્યુબિસ્ટ એટલે કે એવો કલાકાર કે જે આસપાસની ચીજ વસ્તુઓને આમ તોડી ફોડી નાખે બીજી જ રીતે જુએ અને ત્રીજી જ રીતે આમ રજૂ કરે આમ એટલે શું છે આમ પેલું કહેવાય ને આમ ડાયમેન્શન એને હા એ ડાયમેન્શનો એ પરિમાણોનો બધો આમ ભાંગીને ભૂક્કો કરી નાખે તમારી સામે કારણે આ મને કળામાં બધી ગેડ પડવા માંડી મને ખબર પડી ઉદય આ ચિત્ર એમએફએ અમારી દોસ્તી પર બનાવ્યું છે આ લોકો કે છે માસ્ટરપીસ છે માસ્ટરપીસ નહીં માસ્ટરપીસ નો બાપ છે કાકા અરે 50 પિકાસા ભેગા થાય ને તો એ આવું ના દોરી શકે હવે એ દોરી શકે કે ન દોરી શકે હું અંદર જાઉં આપણે બેઠે ચા બનાવવા હે ને જો બકા પપ્પાને ચા બનાવવાની છે આને પેઇન્ટિંગ બનાવવાનું છે ને આપણે પૈસા બનાવવાના છે પિક્ચર મેલ હેડ પ્લોટ પર આકો મારી આવીએ ચાલો ત્યારે મહિનામાં કેટલું એપ્રિશિએશન આવશે આપણા બંનેના સપનાનું ડાઉન પેમેન્ટ તો થઈ જ જશે લા હા પણ હું તને વેચવા નહીં દઉં બકા પહેલા લે તો ખરો હા તો લઈ જ લઈશું બસ કાલે લાભુમાની કૃપા થાય એટલી વાર જય લાભુમા હા વે જય લાભુમા પ્રેમ સે બોલો મેં જાને જતી હોય તો
અલે આપણું ડાયરેક્ટ કનેક્શન જેલા. હેલો શું શું ભાડો છો? શું થયું? બે ના હોય મેં થયું છે શું? એવો ફોન આવ્યો ને ટીના ને ચકાના પ્લાનિંગ ની માં પૈણાઈ ગઈ. સપનાનું ક્લાઇમેક્સ હાલતું હોય ને કોઈ ધડ દઈને ગાદલું ખેંચી લે એમ સીધા રિયાલિટીમાં આવી ગયા. અને એ લોકોના મૂછો વાળા માતાજી પહેલા અંતર ધ્યાન થયા ને પછી અંડરગ્રાઉન્ડ ને પ્રસાદના નામે એક ફદુએ કોઈના હાથમાં લઈ એમના સપના પ્રગટ્યા પહેલા જ ફોલવાઈ ગયા. તને હસવું શેનું આવે છે? ગયા ને લાભમાં લાભ લઈને ગયા. બે આપણને પહેલેથી જ ડાઉટ હતો કે પાર્ટી ફ્રોડ છે, એટલે આપણે શું કર્યું, આપણા 9 લાખ પહેલા બનાવીને જ સરકી ગયા. મારી સામે ના જોશ, મેં પહેલા જ ના પાડી કીને તને. એકના ત્રણ કરતો હતો ને આ ફ્રોડ ટીડીએસ કાપતો હતો. હવે તારી શ્રદ્ધા ને આસ્થા ને નાક તારીખ કહું એમાં ડોબા તે આપણા 10-10 હજાર ના કાઢવા દીધા. તને આપણા 5-40 આવવાના હતા એનું દુઃખ નહીં, અને 20 ક્યાં એની પડી છે? બેડો બહુ તારામાં બુદ્ધિ જ નથી. બે લાભુમાં ગાયબ થઈ ગયો એમાં મારો ઓછો વાંક છે? તમારો વાંક છે? તારે જીચકા ખાવા તને લાભુમાની મૂછ પકડીને તો ખાવે. અલ્યા તું મને કેમ આવું બધું કરે યાર? તો કોને કહું, તે જ મને કન્વિન્સ કર્યો હતો ને. તારે નહોતું થવું ને? કેવું લાગે છે? પેલી ચા ને બદલે હું સ્ટવ પર ઉકળતો ને એવું લાગે છે. બની ગયા યાર, સોલિડ બની ગયા. બદલાઈ કાઢીશ લા. હા પપ્પા. હા હા આવ્યો હોસ્પિટલ. હા ભાઈ જીતું બોલું. હા અરે એપેન્ડિક્સ આવ્યું છે સીમાને. ના ના કઈ ચિંતા કરવા જેવી વાત નથી. અરે ના ભાઈ ના, આજકાલ તો ડોક્ટરો આ બોરમાંથી ઠળિયો કાઢીને ફેંકી દેતા હોય ને એમ કરી નાખે છે એપેન્ડિક્સ ઓપરેશન. હા અરે મસ્ત 5-સ્ટાર હોસ્પિટલ છે આપણે. હા પેરેમાઉન્ટ પાસે. હા સુપર ડિલક્સ રૂમ રાખ્યો છે, સ્પ્લિટ એસી વાળો. હા અને આમ દિવાલ ઉપર એલઈડી ટીવી મોટું, 170 એચડી ચેનલ આવે છે બોલો. હા ના ના બેન ગયા. ના ના તમે આવો ને અહીંયા. હા 7:30 આવી જાઓ. બબાલ થઈ ગઈ હતી ઓફિસમાં. બબાલ એ આ શું? આ નવું શર્ટ લીધેલું ને દિવાળીમાં, આજે પહેરવા કાઢ્યું. હા ચાલ એ બધું છોડ, તું પેલું કાર્ડ લાવ્યો છે મેડિક્લેમનું? હા બેસ્ટ, મેં વાત કરી રાખી છે અહીંયા, મોટે ભાગે કેશલેસ જ પતી જશે. થેન્ક્સ હો બકા. એવું કેમ બોલો છો તમે? અરે કેમ એટલે શું, હાઈ ક્લાસ હોસ્પિટલ છે, એસી તો જો. આપણે કોરિડોરમાં એસી એવી કોઈ રેસ્ટોરન્ટમાં આજ સુધી જમવાય નથી ગયા. અરે અહીંયા તો જો, એ તારે રહી જવું છે અહીંયા આજે? કોઈ ના હોય તો રોકાઈ જાઓ. ના હોય? અરે આખું અમદાવાદ પડાપડી કરે છે અહીંયા રોકાવા માટે. આજે આ જરા જઈને જોતો કરો, પહેલા ચિઠ્ઠીઓ કાઢી રહ્યા છે કે હું રોકાઈશ હું રોકાઈશ. તો એમને જ કોઈને રોકાવા કોને? હા એમને કઈ નહીં હે, પણ જરા જઈને રૂમ તો જોઈએ, રૂમ જોઈએ છે. મસ્ત રૂમ છે, ત્યાં સુધી હું બધા ફોન બોન પતાવી આવું. કઈ બાજુ? હા હા આમ આમ ચાલ બગા.
રસેશ ભાઈ, અરે એપેન્ડિક્સ નીકળ્યો. સી મારે ટીના ચકા મને બધું સ્લો મોશનમાં દેખાય. આ બધાને મેં આટલા ખુશ ક્યારેય નથી જોયા. મારા દાદાએ આખી જિંદગી સાયકલ ચલાવી, મારા બાપા સ્કૂટર સુધી પહોંચ્યા, અને હું બાઇક ચલાવું છું. અને બહુ તો નેનો લઈ ઢોલેરાથી ઓઢવ ને ઓઢવથી ખાડિયા, સાલું બે પીઢીમાં એટલે જ પહોંચ્યા. બે પ્રસાદ આલે છે, ચીઝ નાખ. સાહેબ આટલા રૂપિયામાં આટલું જ ચીઝ પડે. આપણે તો કઈક સોલિડ મિડલ માં જઈએ. આટલું મિડલ માં તો કોઈ મિડલ ક્લાસ વાળું ના હોય. બચકા કેમ નેગેટિવ વાતો કરે છે આજે? શું થયું છે ને? હે, આપણે મનથી કઈ મિડલ ક્લાસ નથી રહેવાનું યાર. ને માતાજી વાળું ફેલ થયું તો થયું શું એમાં? આપણે ગમે તેમ કરશું ને યાર, આ રિયલ એસ્ટેટમાં ઝંપલાવશું. પાકા આપણો બી 3 BHK નો ફ્લેટ હશે સેટેલાઇટમાં, ક્લબની મેમ્બરશીપ બી હશે ને લાંબી ગાડી બી હશે. આપણા મા બાપ કે એસી વાળા રૂમ જોઈને ઘેલા નહીં થાય. ખોટી આશા ના જગાડ ટીણા. આપણે છે ને આ FDO કરી કરીને બચાવવા વાળા લોકો છીએ, અને FDO કરીને આજ સુધી કોઈ આમ કરોડપતિ નહીં થયું. પેલી કહેવત નથી સાંભળી ને, નસી વાળે પાંદડું તો મારે વાંદરું. એવું જ છે આપણું. બે શું ઘરે જાઉં છું યાર. ઉદયા અહીંયા અહીંયા સાંભળ સાંભળ, મારું માન તું બી આ બધું ચિત્તરડા ભમરડા રહેવા દે. આરટીઓ ની બાદ નંબર પ્લેટ નું ચાલુ કર, બમ્પર ચાલશે. કઈ પૈસા મળે એવું કઈ કર યાર. પીધેલો છે ના? કેમ તો પીધા વગર તું આટલું ઇમોશનલ કદી બોલતો ન? એ બધું મુખ. આ છે ને મારો દોસ્તાર છે દેવ, મારો સિનિયર છે ફાઇન આર્ટસ માં, આજકાલ ડોક્યુમેન્ટરીઓ બનાવે છે ઇન્ડિપેન્ડન્ટલી. એને છે ને જીતુ કાકર નો ઇન્ટરવ્યુ લેવો છે. કેમ ચકા જેવો છોકરો પાક્યો હોય તો હસે છે કેવી, તેવું પૂછ્યું છે? ચૂપ. એવું નથી પૂછ્યું, એને છે ને એમએ પર્સન પર ડોક્યુમેન્ટરી બનાવી. એક્ચ્યુઅલી ઓન અ વેરી સિરિયસ નોટ, તમારા ફાધરે યાદગીરી રૂપે MF2 પેઇન્ટિંગ બચાવી રાખ્યું છે. ઇટ સેઝ અ લોટ અબાઉટ હિમ એન્ડ ઇટ્સ ઓપન ઇન ધ માર્કેટ, ઇટ્સ ઇનવેલ્યુએબલ. એટલે MF ના પેઇન્ટિંગ ની વેલ્યુ તો તમે જાણો છો ને? એના સ્કૂલ ડેઝ ના પેઇન્ટિંગ આજની તારીખમાં લાખોમાં વેચાય છે, અને તમારા ફાધર પાસે જે છે એ તો માસ્ટરપીસ છે. સો થિંક અબાઉટ ધ પ્રાઇસ, થિંક અબાઉટ ધ વેલ્યુ. અને આજની તારીખમાં કોણ કરે છે યાર ઉદય, આવું બધું ફ્રેન્ડશિપ માટે કોણ કરે છે? આ આવ્યો ટીના ને આઈડિયો. આ ટીનીઓ જયારે વાળમાં આંગળી ફેરવે ને ત્યારે સમજી જવાનું કે એને કોક હાજા ગગડી જાય એવો આઈડિયો આવ્યો છે. બચકા મારી વાત તો સાંભળી યાર. બે તું જ કહેતો હતો ને નસીબ આગળ પાંદડું તો બકાય પાંદડું હટાવવાનો ટાઈમ આવી ગયો છે. તે પેલા નામ સાંભળ્યું દેવ? લા વિચાર કર, માતાજી ગયા ને હવે દેવ સાક્ષાત આવ્યા છે પાંદડું હટાવવા. બકા તું વિચાર તો કર, જોબ થઈ જાય ને તો આપણી લાઈફ સેટ છે. ટ્રાય કરવામાં શું વાંધો છે તને? લાઈફમાં 3 વસ્તુઓથી ચકાની ફાટી રહેતી, વાંદા, બાપાનો ગુસ્સો ને ટીનિયાનો આઈડિયો. પહેલા ભેથી તો એ બચી જતો, પણ ટીનાના આઈડિયાની સામે તો એને નમતું જોખું જ પડતું. ના, ઘરની કોઈ પણ કિંમતી વસ્તુ વેચવી શું કામ જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં. તારે ક્યાં ઇન્વેસ્ટ કરવું છે? ક્યાંય નહીં, આ તો જસ્ટ વાત છે. હા કાકા વાત છે. હા તો ઠીક કાકા, આ બધું બહુ નોર્મલ થઈ ગયું છે આજકાલ. આ લોકોને જોડે આમ પૈસાની જરૂર હોય એટલે આમ સોનું ગીરવી મૂકીને પૈસા છૂટા કરી લે છે, પછી જ પૈસા ઇન્વેસ્ટ કરીને એમાંથી કમાઈને થોડું બધું છોડાવી લે છે. આમ બધું બહુ સિમ્પલ થઈ ગયું છે. એ પેલી એડ નહીં અક્ષય કુમાર વાળી, જબ ઘર મેં પડાવો સોના તબ કાય ગયા રોના. પણ એ રડે જ કોણ? આ તો વાત છે, મેટાફર. પાછી મજાની વાત તો એ છે કે આપણી પાસે તો સોનું જ નથી. કેમ તારી માને ભગાડીને લઈ ગયો હતો ને પરણવા? સોનું વોનું છે જ નહીં આપણી પાસે.
એટલે સોનું જવું જરૂરી નથી કઈ, કોઈ પણ કિંમતી વસ્તુ ચાલે. દાખલા તરીકે, દાખલા તરીકે પેઇન્ટિંગ. હા, બ્રિલિયન્ટ. નહીં જો, આ પેઇન્ટિંગ, આ પેઇન્ટિંગ દાખલા તરીકે કાકા. તો હા હા, આ તો જસ્ટ વાત જ છે, ઉદાહરણ, મેટાફર. નહીં એટલે એમાં વાત સાચી છે કાકા, પેઇન્ટિંગના બિઝનેસમાં બહુ પૈસા છે આજકાલ. આ ઉદય જેવા ઉદયના પેઇન્ટિંગ 75,000 માં વેચાય છે, તો આના તો કેટલા મળે. તો પણ આ પેઇન્ટિંગ ક્યાં છે? આ પેઇન્ટિંગ નથી, આ તો મારા દોસ્તની યાદગીરી છે, બીજું તો કઈ નથી મારી પાસે, જે છે તે આ છે. એ વખતે તો આ દુકાન એમ નહોતી, ત્યાં બહાર એક ટેબલ હતું, નેની સામે 5-7 મુંડા, ને સૌથી છેલ્લા એક ત્રાંસા મુંડા પર એ બેસતો, મારો દોસ્ત એમએપ. ને ઉકળતી ચાની વરાળમાંથી હું એને જોયા કરું, ફક્કડ, ધૂની, અલગારી, રાત આખી સિનેમાના પોસ્ટરો ચીતરવાના, અને મળસ કે અહીંયા આવી એક ચા ઠપકારીને પછી આખો દિવસ ચિત્રો દોરે, ને સાંજ પડે મને એક ચા વાળાને એના ચિત્રોની વાતો કરે. ચીનનું યુદ્ધ, ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી, નવનિર્માણનું આંદોલન, લાલ રાતો ચોળ સૂરજ, હણહણતા ઘોડાઓનું ઉન્માદ, જુવાનીના આક્રોશ, એ બધું એ પોતાના ચિત્રોમાં ઠાલવે. અરે હું એને પૂછું કે ન પૂછું, બધું મને કે. એ જમાનો હતો, એ દોસ્તી હતી. પછી તો એ ઇન્ટરનેશનલમાં ફેમસ થઈ ગયો, તો એના દોસ્તને નહોતો ભૂલ્યો. આ ચિત્ર એને મારે માટે બનાવ્યું, અને આપતી વખતે શું બોલ્યો તો ખબર છે? જીત્યા, દુનિયા ભલે આ ચિત્રની કિંમત ગમે તે આંકે, પણ તારી એક કટિંગ કરતા વધારે કિંમતી નથી આ. પછી મેં પણ જવાબમાં સાહેબ એને એક મસ્ત પકડ કટિંગ પીવડાવી હતી, હિસાબ ચૂકતે. એ કટિંગ તને 80 લાખમાં પડી. ચોકલેટ ના ખવડાવ બહુ એને. રહેવા દેજે ટીના, બે એક આઈડિયા જી છે. એ ટોપિક પતી ગયો. એક્સક્યુઝ મી, એક ચાન્સ તો લઈએ ને યાર. બે કોઈ ચાન્સ જ નહીં, આખો ઇમોશનલ મામલો છે. એક્સક્યુઝ મી, બે તમે ચૂપચાપ તેની ટોન્સિલ તપાસો ને યાર. રોજ અહીં પાવા વગર ત્યારે ધ્યાન નહીં આપતા, ને આજે અહીંયા આટલું પડે ડિસ્કશન ચાલી રહ્યું ત્યારે વચ્ચે મેથી મારો યાર. ચુપ. અરે શું પપ્પા, ને પપ્પાની તો વાત ચાલે જ બે. ના પાડી ને તને, પણ એક વાર ટ્રાય તો કરીએ ને યાર. ટ્રાય કરવામાં શું વાંધો છે તને યાર? ચકા તું સાંભળતો નહીં મારી વાત યાર, બંધ કર. એક વખત ઉદય ને પૂછી જોઈએ, કાલે સવારે એક વખત ઉદય ને મળી લે બસ.
નાગાર્યો. બે તું પેલી છોકરીને હજી ઓળખતો નથી. એ મોડા પર બુકાની પહેરે છે, આંખ પર ગોગલ્સ પહેરે છે, હાથ પર અહીંયા સુધીના મોજા પહેરે છે. બે તો હજી સુધી એને ખાલી સ્કૂટી પર જ જોઈએ. બક્કા મને કે તને એક્ઝેક્ટલી શું જોઈને પ્રેમ થયો છે? તમને નહીં સમજાય, આને છે ને ડીપ લવ કહેવાય. ડીપ લવ? હા યાર, ડીપ લવ નું તો એવું છે ને કે આપણને બી લવના ડેફિનેશન ની માં ના ફાડીશ. કામની વાત કર ઉદય, એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. હમણાં જરાય નહીં, હમણાં બહુ બિઝી છું. શું બિઝી છું? કંટાળી ગઈ છે તારા ટીચર. નો થાય, નો થાય, ગાંડા થઈ ગયા છો? હું કોપી નહીં કરું, હું આર્ટિસ્ટ છું. આર્ટિસ્ટ? એ આર્ટિસ્ટ આ તો તારા કરતા મોટા આર્ટિસ્ટ નું પેઇન્ટિંગ છે. એમાંથી કોપી કરીશ તો શીખીશ ગાણા. એ હારીના, આ એથિકલી રોંગ છે. એથિક નું તો એવું છે ને ઉદિયા કે નાક તારી બીફ માં. જો તું નહીં કરે ને તો તને તારી બુકાની વાલી ના સમ. મને પ્રેશર કરે ને તો તને જીગલી ના હમ. ચક્કા હવે મારથી નહીં બોલાય. બે તમારો સમની હમણાં કહું એ ઉદિયા, ભાઈબંધ માટે આટલું નહીં કરે? અમે તારી માટે કેટલું કેટલું કર્યું ભૂલી ગયો? બોર્ડ એક્ઝામમાં તને કોણે પાસ કરાયું? લોકો પોતાના દોસ્તોને કાપલી આપે, મેં તને આખી સપલી આપી. આ સાયન્સ ને કોમર્સ તારા આર્ટિસ્ટિક ભેજામાં નહીં ઘૂસે તને કોણે સમજાય? મેં. તારું ફાઇન આર્ટ્સ નું ફોર્મ કોણે ભરેલું? મેં. એહસાન ફરામોસ? જીસ થાલી મેં છેદ ક્યા ખાયા ઉસમે છેદ ક્યા? રેવા દે ચકા, આહી જા બકા. દોસ્તી પરથી વિશ્વાસ ઉઠી ગયો મારો. બે યાર, યાર આમ ભાઈ બંધો નો છે ને ઇમોશનલી બ્લેકમેલ નો કરાય. લાવ પેન્ટિંગ બતાય. આ હું છે પેન્ટિંગ. એ રંગોળી નથી પૂરવાની, એમ એફ હસન નું માસ્ટરપીસ દોરવાનું છે. એની સ્ટાઇલ, એના સ્ટ્રોક્સ, એના કલર્સ, બધું બધું એકદમ બારીકીથી જોવું પડે. આ તો ઝૂમ થાય ને. અરે ઓરિજિનલ જોવે. અરે કે ને યાર, એની વાત બરાબર છે યાર. આ જીતુ કાકા છે ને સ્ટાઇલ ને સ્ટ્રોક માં બહુ ખબર પડે છે, પકડાઈ ગયું. ઓરિજિનલ લાવવી પડશે, પછી તો દુકાનમાં બેસીને જ દોરવી પડે. જીતુ કાકા અમે એ ઘેલો થામા. જો ભાઈ, તમારે પેઇન્ટિંગ દોરાવવું હોય ને તો પેઇન્ટિંગ અહીંયા લાવવું પડશે, અને જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી હું દોરીશ. પછી ભલે એમાં ગમે એટલા દી થાય. બોલો, મંજૂર છે? ડન ડન. ફોલો મી. મારી મારી કે કારણ કે કે ખોજ વાલી સી લે તે ના માંગ રખી જાલી કી મારી પેલો તે સે તા કો બજી એ બેલો તોલી સે. મારી મારી કે કારણ કે કે ખોજ વાલી સી લે. એ દીવા સાબુ ક્યાં છે? મેં તને કીધું તું ને આવી બધી પથ્થર ઠોકશે. મારા નથી કરું. ઉદ્યા ઉદ્યા ઉદ્યા, સોરી ઉદ્યા. બપોરનું ના, રાતનું. ઓહો, આ એનો પંખો ઓછો કર્યો. અરે કર્યો ભાઈ સાહેબ. હા, મને જમવાનું પીરસ. હા, પહોંચી વળજો.
લાભ મળ્યો છે પહોંચી વળજો કિસ્મત કેરો ખૂણો ખૂણો ઓ પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો અકડાવો હાજા ધૂણો ધૂણો અકડાવો વાજા ધૂણો ધૂણો પીછા રાજા ધૂણો ધૂણો મારા રંગો તાજા ધૂણો ધૂણો અકડાવો હાજા ધૂણો ધૂણો અકડાવો વાજા ધૂણો ધૂણો Enough for the day. Perfect show, dear. Thank you. Perfect, him. વાલે હજી પરફેક્ટ બનાવું પડે ભમ્મર 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 ઊંડા ઘાટ મારે બે બાપા બહુ સેન્ટી આ પેઇન્ટિંગ મારે આપણે આ થઈને આ ટોપિક પર યાર હું કહું છું કાકાને કઈ ખબર નહીં પડે એ દિવાલ પર લટકેલી પેઇન્ટિંગ જોઈને ખુશ જ રહેવાના છે હવે શું ફરક પડે કઈ પેઇન્ટિંગ છે એનાથી તો બી ગિલ્ટી જેવું લાગે છે તો લગાડ અરે ભમ્મર 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 ઊંડા ઘાટમાં ડૂબી જશે અથર પથ્થર રાખો હવે માટલા ફેંકવાનું હું તો કહી દે આ વખતે મારે ફેંકવું છે દર વખતે તું ફેંકે છે યાર રંગો તાજા ચાલ હવે જલ્દી બોલ પેઇન્ટિંગ ના ડીલર કોણ છે બચકા પહેલા આપણે સર્વે કરવો પડશે કોઈ સર્વે નહીં થાય બકા આખા ગામમાં એક જ પેઇન્ટિંગ છે એમએફ નું મારા બાપાને ખબર પડી ને તો પતી ગયું ઉદ્યા બેસ્ટ કોણ છે બોલ આર્ટ ક્યુરેટરમાં આમ તો વાઈબી ગાંધી છે કણકિયા પણ છે સૌથી વધારે પૈસા કોણ અપાવશે તો પછી ગાંધી પાસે જ લઈ જાઓ જે જે ટી સ્ટોલ એમ એફ હસન ઓનલી અનસોલ્ડ પેઇન્ટિંગ ઓફ લેજેન્ડરી એમ એફ હસન ક્યા બાત હૈ પ્લીઝ રાઇટ ધ અમાઉન્ટ ના સર એવી વાત નહીં એકચ્યુઅલી અમારે આ પેઇન્ટિંગ વેચ્યું નથી કંઈ હા હા સર તો સર અમને એકચ્યુઅલી શું છે સર કે અમને થોડા પૈસાની જરૂર છે સર તમે પૂરી વાત સાંભળી લો અને પછી તમને જેવું સારું લાગે એવું કરજો સર પ્લીઝ 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 સર સર તમે જાણકાર છો એટલે તમારી પાસે આવ્યા છે
તમને ખબર છે કે આ પેઇન્ટિંગ ની માર્કેટ માં શું વેલ્યુ છે, એટલે જો આ પેઇન્ટિંગ અમે તમને આપીએ તો આના બદલામાં તમે અમને 15 લાખ આપી શકો. આમાં તમારો ફાયદો પણ છે, જો આ 15 લાખ તમે માર્કેટમાં કોઈને આપો ને તો એ તમને 12% વ્યાજ આપે, અમે તમને 100% વ્યાજ આપીશું. અમારા માટે આ છેલ્લો ચાન્સ છે સર. સર એમાં એવું છે કે શાંતિ કૃપાનો ધી અધર સાઈડ નામનો પ્રોજેક્ટ છે, એમાં અમને ઇન્વેસ્ટ કરવું છે સર. તમને પેપર્સ પણ બતાવી દઈશું તમને એવું હોય. સર કોઈ ખોટું કામ નથી કરવા માંગતા અમે, બસ અમારું ડ્રીમ છે સર. યા અન્ડરસ્ટેન્ડ, બટ હું આવી રીતે ડીલ નથી કરતો. સર 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 પ્લીઝ સર, અમારા માટે નહીં તો એમએફ સાહેબની આ પેઇન્ટિંગ માટે સર. અને તમે કમર્શિયલી પણ વિચારો ને, મેં તમને કીધું એટલે 15 લાખના 100% હિસાબથી 2,40,000 તો તમને વ્યાજ મળશે અને તમને 6 મહિના રાખવા મળશે સર. તમારું અમદાવાદની બહાર કોઈ એક્ઝિબિશન હોય તો એમાં પણ તમે મૂકી શકો છો. યસ સર. સરસ સ્પીચ તૈયાર કરીને આવ્યા છો. આમાં મને કઈ નહીં. નહીં નહીં ઝાલા, આઈ એબ્સોલ્યુટલી અન્ડરસ્ટેન્ડ. ઝાલા યાદ છે હું પહેલી વાર જયારે અમદાવાદ આવ્યો ને ચોરવાડથી, ત્યારે મારા બાપુજીની સોનાની એક પોકેટ ઘડિયાળ એમને તિજોરીમાં મૂકી હતી. એ એમણે કીધા વગર ચોરીને અમદાવાદ લઈ આવ્યો મારી કરિયર બનાવવા માટે. તિજોરીમાં મૂકી મૂકીને બંધ પડેલી ઘડિયાળે મારો ટાઈમ શરૂ કરાવી દીધો. અને 2 વર્ષ પછી એના કરતા મોંઘી પોકેટ ઘડિયાળ સોનાની લઈ, એ ઘડિયાળ કરતા ડબલ કિંમતનું બોક્સ હતું એનું, એમાં બંધ કરી ને મારા બાપુજીને ભેટ આપી. તમને જોઈને મારા દિવસો યાદ આવી ગયા. રિયલી નો, આઈ બાય યોર પોઈન્ટ રિયલી. અને આ તમે જે ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરી રહ્યા છો ને, ઇટ્સ ગુડ લવલી કીપ ઇટ અપ, ડોન્ટ વરી. અરે એમ બાગા થઈને જુઓ છો શું? પ્લીઝ, ઇટ્સ ટાઈમ ફોર પાર્ટી, ગો એન્જોય. પાણી ફેરવીશ તું, કારનું શું થયું બે યાર? મને કેવું તું ને, મેં કરી નાખ્યું હોત બે. ક્યારેક તો દારૂ પાડી કરીએ છે આપણે. ના ના ના, તું રેવા દે ભાઈ, હવે હું કરીશ, હું સેટિંગ પાડીશ. મુખ સીબા, હે સીબા, તારક પતવા દો, હમણાં બનાવું તમારું દૂધ. હવે તું દૂધ ની ક્યાં દે છે? અહીંયા તારો દીકરો દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવવા બેઠો છે. મારી ખાતરી છે કે આ દારૂ પીવાના પ્રોગ્રામ કોકવાર જ બનાવતા હશે. તમારી જેમ કેમ? હા, 31 ડિસેમ્બર, ધૂળેટી, શ્રાવણ પછી નો પહેલો દિવસ હે ને, પીવા દે ત્યારે. બીજું શું ભાઈ? એ પીએમાં વાંધો નથી મને, પણ હવે આ બધા છોકરા રાત વરાત છે રતનપુર સુધી જાય, એ ભાઈ કોકની ગાડી લઈને એમને એમ આખી રાત બહાર ભટકે, એના કરતા શું? એના કરતા, એના કરતા ઘરે જ પ્રોગ્રામ બનાવે તો કેમ? તમારે ભાગ પડાવો છે? અરે હોતા હશે, કેવી વાત કરે છે તું? હું કઈ છોકરાઓ સાથે બેસીને દારૂ પીવાનો છું? હા, સિવાય કે લોકો મને કહે, પણ એવું કહેવું કે કહે નહીં, કહે નહીં. ને હું એમ કહું છું કે જો આપણે જ ઘરની બહાર જતા રહીએ તો એ ઓટોમેટિકલી રતનપુરનો પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરમાં જ ગોઠવશે. એટલે તું એક કામ કર, તારી બેનને ફોન કરીને કહી દે કે આપણે આવીએ છીએ મણિનગર, અને આખી રાત બેસીને ત્યાં જ ગપ્પા મારશો, અને ચકાને આ વાત કાને નાખી દે. હું તૈયાર થઈ જઉં. ચકા! હા એ ચકા,
જો સાંભળ, હું ને તારા પપ્પા માસીને ત્યાં જઈએ છે, એમને થોડી નબળાઈ લાગે છે ને, એટલે ઘરમાં કોઈ નહીં હોય, સાવ ખાલી. તારે જે કરવું હોય એ કરજે. હો, શેકેલા કાજુ ઉપરના ડબ્બામાં પડ્યા છે, ભજીયા ખાવાનું મન છે? હલો બે, અહીંયા ટાવર નહીં આવતો, એક મિનિટ. શું બાફે છે તું? શેકેલા કાજુ અને ભજીયા, આ કોમ્બિનેશન આખી દુનિયામાં માત્ર એક વસ્તુ સાથે જ જાય છે. તું વાપરતા નહીં, અને જમ્યા પછી કોઈ દિવસ ભજીયા ખાધા છે એને? મારે જ કંઈક કરવું પડશે. મેં કંઈક સોલિડ ગડબડી છે. મમ્મી પપ્પાએ અચાનક માસીના ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, ને મમ્મીએ શેકેલા કાજુનો ડબ્બો ક્યાં મૂક્યો એ બી મને કીધું. બે મારી ફાટે છે લા. ચગા બે, નથી જોતું પોસ્ટપેડ કનેક્શન બેન, નથી જોતું, પ્લીઝ. એક મિનિટ. હા ટીના, આ હમણાં કર્યો ફોન ચગો તને, સાંભળ. હા પપ્પા, તમે વિચારો છો એવું કંઈ જ નથી. મને ખબર છે, આ તારી માએ બધું બાફી નાખ્યું એટલે તને કહેવામાં વાંધો નહીં. અમને ખબર છે તારા પ્રોગ્રામ વિશે, અને અમારું એટલું જ કેવું છે કે અમને વાંધો નથી. આમ તેમ અહીંયા બધે ભટકવાને બદલે અહીંયા ઘરે જ જે પ્રોગ્રામ કરવો હોય તે કરો. ઘરે પપ્પા? હા જો ભાઈ, મને વિશ્વાસ છે તારા ઉપર કે તું કંઈ ખોટું નહીં કરે. હા પપ્પા. અને આમ ક્યારેક પીવામાં વાંધો નહીં, પણ ક્યારેક જ. ઓકેઝનલી જ છે આપણું. હા બસ, તો એ તારા બધા લાગતા વળગતાને બોલાવી લે, અને અહીંયા છે ને બધા બારી બારણા બંધ કરી ને પીજો, ને પછી અવાજ જરા ઓછો, સમજ્યા? ચાલ. હા અરે હા, હાલ. શું થયું, કઈ પ્રોબ્લેમ? બધું ક્યાં મળે છે, કોણ આપે છે, એ બધું અમને કઈ ખબર. કરું ગઈ. હા હલો, હા ભજુભાઈ, જીતુ બોલો. ઓમ શાંતિ. હું શું કહેતો હતો, આપણે કઈ મેળ થયું છે? હે ના ના, આજને માટે, અત્યારે રાત્રે. હા વિસ્કી સી સી નો પીવાય, હવે માથા ચડે બીજે દિવસે. આપણે બજુ ભાઈ, પેલી કઈ વિસ્કી? આ ગ્લેન્ડર છે. હા તો બસ, એક ગ્લેન્ડર મોટી. હા પપ્પા, આ મારા ભાગના ના, બાકીના કોન્ટ્રી કરીને આપી દઈશ. ના ના, જરૂર નથી આની. ના ના પપ્પા, લેવા પડે પપ્પા. અરે ખાતું ચાલે છે આપણું. ખાતું? લવ યુ ડેડ. આતું કરે, થેન્ક્સ. બાપને કઈ થેન્ક્સ કહેવાતું હશે? હા પણ આ પાર્ટી છે શું કામ? પેલી પેઇન્ટિંગ. પેઇન્ટિંગ? એની એક્ઝામમાં ઓડિયો ફર્સ્ટ ક્લાસ આવ્યો. હે, એની પાર્ટી. હા ભલે ભલે, હાલ હવે જઈએ. પણ આ બારી બારણા બંધ રાખજે. લાવ 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 લાવ. અરે આપને, ઓહો હા, આંધી છે ને, આનો ગેસ નીકળી જાય. સૌથી પહેલા બે આ શું કરે છે? ડરુપિયમ ડરુપિયમ ડરુપિયમ. બે શું કરે છે? પાર્ટી શરૂ થતા પહેલા કેટલીક અગત્યની સૂચનાઓ. એક, ખબર છે આપણા ત્યાં દારૂ બંધી છે, પણ પીવા બાદ કોઈએ ઘોઘરા થવું નહીં. બે, ઉલટી ઉલટી કરશે એને કાઢી મૂકવામાં આવશે. એ હરિણા, એ તને લાગુ પડે. હા, નિયમો બધા માટે સરખા જ છે ભાઈ. ત્રણ, સૌએ પોતાની કેપેસિટી પ્રમાણે પીવું. પાર્ટી અમારી છે પણ બોડી તમારી છે. ચાર, નીટ ઓન ધ રોક્સ કે બોટમ્સ અપ જેવું કંઈ જ અલાઉડ નથી. જેવું કંઈ થશે તો રિફર ટુ પોઈન્ટ નંબર ટુ, કાઢી મૂકવામાં આવશે. પાંચ, દારૂ પીને કોઈ પણ ટાઈપની લવારી કરવી નહીં. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે,
તમારો જીગર જાન છે અને ભાઈ શાયરીઓ જરાય અલાઉડ નથી. અને ટીના તું જીગલીને એડવાન્સમાં કહી દે હ, જે વ્યક્તિને તમે કોલ કરી રહ્યા છો તે હાલમાં પીવે છે, કૃપા કરી કાલે સવારે કોલ કરજો. બે આવે ચાપલી થઈ ગયું તમારું, હવે ચાલુ કરીએ. હા ચાલો. અને છેલ્લી વાત, ભલે ગમે એટલું પીવો પણ લિમિટમાં. હેલો. હા સર, સોરી, પેલી પાર્ટી લેટ સુધી ચાલીને રાતે. શું સર? યાર, આર યુ શ્યોર? ઓકે ઓકે, આઈલ કોલ યુ બેક. ભાઈ આ પેઇન્ટિંગ ત્રણ ત્રણ એક્સપર્ટ પાસે ચેક કરાવડાવ્યું છે. પેઇન્ટિંગમાં બહુ મોટી ગરબડ છે. એટલે કેવી રીતે કહું તને, આઈ એમ સોરી, બટ આજે એમ એ ફસનનું પેઇન્ટિંગ કહીને તમે મારી પાસે લઈ આવ્યા હતા, એ એમ એ ફસનનું ઓરિજિનલ પેઇન્ટિંગ હોય એવું લાગતું નથી. સર, એવું બની જ કેવી રીતે? ત્રણ ત્રણ એક્સપર્ટે કહ્યું છે. સર, એવી ભૂલ થાય જ નહીં. પ્લીઝ બિલીવ મી. ઓકે ઓકે, મને એક વાત કે આ પેઇન્ટિંગની જે તમે કોપીઝ કરી હશે, બરાબર, ઓરિજિનલ પેઇન્ટિંગની કોપીઝ કરી હશે ને તમે, એ કોપીઝ કોના ઘરે હતી? એ ટીણિયાના ઘરે. ઓરિજિનલ પેઇન્ટિંગ તો તમે રાતે જ રિપ્લેસ કર્યું હશે દુકાનમાંથી. હા સર, કાઢીને. હા બરાબર, એ ઓરિજિનલ પેઇન્ટિંગ કાઢી અને કોના ઘરે રાખ્યું હતું? એ પણ એના ઘરે જ મૂકી હતી. ઓકે, હવે આ ઓરિજિનલ પેઇન્ટિંગ તમે મારી પાસે લઈ આવવાના હતા, બરાબર, જે દિવસે આવ્યા એની આગલી રાતે એ પેઇન્ટિંગ કોની પાસે હતું? ટીનિયાના ઘરે જ બધું મૂકેલું સર અમે. અરે તું તો કહે છે કે તમે મારા સિવાય કોઈને પણ આ પેઇન્ટિંગ વિશે વાત જ નથી કરી. હા સર, મારા પપ્પાને પણ કંઈ નથી ખબર. આ ઓકે, સાંભળ, કાણકીય છે, મારી જેમ જ આર્ટ ક્યુરેટર છે, મારો કોમ્પિટિટર છે. હેલો કાણકિયા. હેલો, કેમ છે ગાંધી? મસ્ત છું, મસ્ત. અચ્છા કાણકિયા, તમે મને વાત કરી હતી ને પેલી એમ એ ફસનના પેઇન્ટિંગ વિશે. હા, એના ડીલ વિશે કંઈક કોઈક આવ્યું હતું તમારી પાસે? મારી પાસે ત્રણ ચાર પાર્ટી છે તૈયાર. એક છોકરો આવ્યો હતો મારી પાસે અને એની સાથે વાત પણ કરી હતી, પછી મેં એને સારી ઓફર પણ આપી હતી. મેં કહ્યું કે તું આવ, એટલે આપણે સામ સામે બેસીને નેગોશિયેટ પણ કરી લઈશું.
પણ કોણ જાણે કેમ એ છોકરો પાછો આવ્યો જ નહીં. ઓકે ઓકે આઈલ કીપ યુ અપડેટેડ. ઓકે આઈલ કોલ યુ બેક કાણકે. બાય. થેન્ક યુ. ઓકે. તારો દોસ્ત કાણકિયા પાસે ગયો. સમજાણો. હવે ધારો કે આ પેઇન્ટિંગ કાણકિયા પાસે ગયું હોય એટલે 99.9% કાણકિયા પાસે જ હશે. એ બાપ જિંદગીમાં પાછું નહીં આવે પેઇન્ટિંગ. એટલે વિચાર કર, ઓરિજિનલ પેઇન્ટિંગની કોપીઝ તારા દોસ્ત પાસે, ઓરિજિનલ પેઇન્ટિંગ જે રાત્રે તમે રિપ્લેસ કર્યું એ પછી એ પેઇન્ટિંગ તારા દોસ્તના ઘરે હતું. મારી પાસે આવે પહેલા પણ તારા દોસ્ત પાસે જે પેઇન્ટિંગ હતું અને તારો દોસ્ત કાણકિયાને મળવા ગયો. તને સમજાય છે આ બધું શું છે? સમજાય છે? તમને તમારા પૈસા પાછા પડી જશે. નહીં નહીં, ડોન્ટ વરી. મારા પૈસાની મને નથી પડી, પણ ભાઈ યુ પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તને શું તું મને ખબર નહીં પડે કેમ કરી આવી નાગાઈ મારી જોડે? સલામ ભાઈબંધ કરીને મારી જોડે કેમ કરી દે? તે પણ થયું છે શું તને? ચોર! આજ પછી મારી સામે આવ્યો છે ને તો મારી નાખીશ, યાદ રાખજે તું. મેં જે પ્લોટ બુક કરાયો હતો એ કેન્સલ કરાવવું છે મારે. પણ હજી તો તમે બુક. પ્લીઝ. સારું, પણ કોન્ટ્રાક્ટ પ્રમાણે મારે કેન્સલેશન ફી ચાર્જ કરવી પડશે. સારું, કાલે તમને પૈસા આપી દઈશ. તમે આખું ચેક આપી દેજો મને. અંત વગરની રાતો ને અર્થ વગરની વાતો, પટ્ટે વાળી લાતો ને કિટલીની ચા, એક્ઝામ વાળો રટ્ટો ને 100 રૂપિયાનો સટ્ટો, હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડ ની હા, નથી કઈ મજા.
ગયાનો કિસ્સો ને મેચ ગયાનો ગુસ્સો લવ થયાનો જુસ્સો ને સપના જા બાઇક ઉપર ના ગીતો ને ગાળ દેવાની રીતો અપર વાળી ટીનો આવે તો કેજો, હું હજુ ઘરે નથી આવ્યો. ચકા, જો તમારી વાતમાં મને વચ્ચે નહીં ના. મમ્મી યાર, તું સમજ ને, દરેક વસ્તુમાં દલીલ કરવી જરૂરી છે. તને કીધું એટલું કર ને. ચૂપચાપ ઉભર, નહીતર એક તમાચો મારી જઈશ. હમણાં પ્લોટ કોને પૂછીને વેચી નાખ્યો? એ એક વાર પૂછવું તો હતું ને. હું ગયેલો કાણકિયા પાસે. અરે, મેજ મોકલેલો એને સર્વે તો કરવાનો હોય કે નહીં? અને તમારા બેની વચ્ચે આવા ક્લેરિફિકેશનની જરૂર ક્યારથી પડવા માંડી? જ્યારથી બુદ્ધિ બહેર મારી ગઈ છે ને ત્યારથી. બે ડોબા, એક વાર તો વિચાર કરવો તો કે જો તારું કરી નાખવું હોત ને તો લાભુમાની જેમ ક્યારનો ગાયબ થઈ ગયો. અમે ખોટા નહોતા ને ગાંધીએ ખોટો નહોતો લાગતો. એને તો પેઇન્ટિંગ પાછું આપતી વખતે પૈસા નહોતા માંગ્યા. એટલે આખી વાતમાં સસ્પેન્સ ઈ વાતનું હતું કે હાડુ હાચું પેઇન્ટિંગ યુ ક્યાં? જો, તારા ફાધર બિઝનેસમેન છે છે કે નહીં? હવે ધાર કે તારા ફાધર પાસે કોહિનૂર હીરો છે, તો એ કોહિનૂર હીરો એ તિજોરીમાં મૂકશે કે શોકેસમાં મૂકશે લોકોને બતાડવા માટે? ડોન્ટ ગેટ મી રોંગ, તારા ફાધર પર આરોપ નથી મૂકતો, આ તો એક જસ્ટ વાત કરું છું. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. સી, તું તારા દુકાનમાં લટકાવેલું પેઇન્ટિંગ એમએફ હસનનું છે એમ કરીને મારી પાસે લઈ આવ્યો, બરાબર? ઓરિજિનલ છે એમ સમજીને. એ ઓરિજિનલ નથી. એ પેઇન્ટિંગ તારા ફાધરે જ રિપ્લેસ કરી દીધું હોય તો. સર, શું વાત કરો છો? એવું કેવી રીતે પોસિબલ છે? કેમ કેમ નથી પોસિબલ? અરે, જે વિચાર તને આવ્યો એવો જ સેમ વિચાર તારા ફાધરને વર્ષો પહેલા આવ્યો હોય.
બાકી આજે વટ પડી ગયો. શાલ બહુ સરસ લાગતી હતી. મેં કેમેરામાં જોઈ, એ લોકોએ દેખાડી મને મોનિટર પર. હા, હાઈ ક્લાસ લાગતી હતી. બાકી તું જમને જમતો કેમ નથી? હા, તું છે ને સીમા, આ બટેટાનું શાક ના રાંધ્યા કર, મને ખબર છે ને ભાવતું નથી. એને ભાવે શાક આપણે બનાવવા શું વાંધો છે સીમા? હે ચકા, રહેવા દે બધું, મને તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને બેટા. આપણી તો ચાની લારી હતી ને, તો રાતોરાત આ દુકાન કેવી રીતે ઊભી થઈ? આટલા પૈસા ક્યાંથી આયા? હા, આજે જ બધા ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યા સાંભળ્યા. પણ ઇન્ટરવ્યુમાં તમે એ ના બોલ્યા કે તમે ડુપ્લિકેટ પેઇન્ટિંગ લગાડ્યું હતું દુકાનમાં? ડુપ્લિકેટ? આ શું બોલે છે? શું નાટક કરો છો? તમને ખબર છે આમણે વર્ષો પહેલા જે પેઇન્ટિંગ વેચી કાઢ્યું છે? હા, તમને ખબર હતી? મને તમારા દીકરાને તો કેવું હતું? હા, આ દુનિયા સામે દોસ્તીની યાદગીરીનું નાટક શું કરો છો? ચકા, તું શું બોલે છે? અમે એક મિનિટ ઉભારો તમે. તમારી ડુપ્લિકેટ દોસ્તીની નિશાની કેમ કર્યું આપણે આવું? મને તો એવું હતું કે તમે તમારી નાની દુનિયામાં સ્વમાનથી જીવો છો. આ જે જે ટી સ્પોટ, એક બે એફટીઓ, મેં તમને જોયા હતા પેલા એસી ને એલસીડી પાછળ કેવા ઘેલા થઈ ગયા હતા, અને મને તમને એ બધા સુખ આપવા હતા પપ્પા, એના કરતા પણ વધારે. ને એની માટે કઈ મોટું કરવું પડે જે મારે કરવું હતું, ને એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એટલે અમે તમારી પાસે આવ્યા હતા પેલું પેઇન્ટિંગ માંગવા માટે. અને તમે શું કર્યું? પેલા દોસ્તીની યાદગીરીની પીપુડી વગાડી. હા, અને પછી મારે એ પેઇન્ટિંગ ચોરી કરવી પડી, વેચવા માટે નહીં, ગીરવી મૂકવા માટે. કેમ? તમારી ખુશી માટે. મારે તમને ખુશ જોવા હતા. અરે ગાણો થઈ ગયો તો. મેં તો પેલા ટીનિયાને પણ કીધું કે મને આ બધું કરવામાં ગિલ્ટી લાગે છે. કોની માટે? આવા માણસ માટે? પેલા ગાંધી, પેલા પારકાએ મને કીધું કે તારો આ બાપ આવો છે. તમારી અસલી ઓળખાણ આપી મને. હા, શું બોલતા હતા તમે પેલા ઇન્ટરવ્યુમાં? નિસ્વાર્થ દોસ્તી? સ્વાર્થી છો તમે. આટલો છીછરો હશે. આ ખોટું છે, અને એનાથી વધારે ખોટો છે પેલા તારો 3% નો ગાંધી. એની વાત સાંભળીને, એ ત્રીજા માણસ ની વાત સાંભળીને તું તારા 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 દોસ્ત ઉપર શંકા કરે છે? અરે થોડા બાપરું, એટલું ઓછું ઓછું હોય એમ તું મારી ઉપર, તારા સગા બાપ પર શંકા કરે છે? પણ ત્યારે પણ તને એનો ખ્યાલ આવ્યો કે પેલો માણસ જૂઠો છે? હે, તને તને એ ખ્યાલ ન આવ્યો કે એ તારી સાથે દગો કરી ગયો, રમત રમી ગયો, તારી સાથે મૂરખ બનાવ્યો તને એને? ચાલ નીકળ, નીકળ ઘરમાંથી બહાર નીકળ, અને પેલું પેઇન્ટિંગ પાછું ના લાવે ત્યાં સુધી ઘરમાં આવતો નહીં. રાતોરાત પૈસા ક્યાંથી આવે એમ પૂછે છે. જાણવું છે તારે? અરે એ બધું એને કહેવાની શું જરૂર છે? જરૂર છે, એને સાંભળવાની જરૂર છે. તારી વાત સાચી છે, રાતોરાત એ પૈસા આવ્યા. ભલે રાત 6 વર્ષ લાંબી રાત હતી, કારણ કે 6 વર્ષ સુધી રાત દિવસ એક કર્યા તમે. એ દુકાન ખરીદવા ન તો મારી પાસે કોઈ ડાઉન પેમેન્ટ હતું, ન કોઈ ઇન્સ્ટોલમેન્ટ. મહિનાના 1000 રૂપિયાના પગારે 6 વર્ષ નોકરી કરી ફરી પોતાની માલિકીની દુકાનમાં, અને નફો આપતો તો પેલા શેઠિયાને. શા માટે? કારણ મારો બાપ મને ભણાવી નહોતો શક્યો, એટલે મેં તો છાની લારી કરી. પણ હું તને એ છાની લારી પર નહોતો બેસાડવા માંગતો, કારણ કે મારે તને ભણાવવો તો સૌથી સારામાં સારી નિશાળમાં, કોલેજમાં. નીકળ ઘરની બહાર.
કાલે બપોરે 12 વાગે સુધીનો ટાઈમ આપું છું, મારું પેઇન્ટિંગ પાછું પહોંચાડી દેજે, નહીં તો તારી મારીને મૂકી દઈશ. એક કલાના ચાહક તરીકે અને એક જાગૃત અમદાવાદી તરીકે મારે તમને એટલું જ જણાવવાનું છે કે આ જીતુભાઈ ભટ્ટ નામનો જે માણસ છે, જે 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 ટી સ્પોટનો માલિક છે અને જે પોતાની જાતને એમએફ હસન સાહેબનો મિત્ર ગણાવે છે, એ ફ્રોડ છે. કોણ બોલું છું? જો એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું તો એ જ દિવસે એમણે મને કેવું જોઈતું હતું ને, જે દિવસે મેં એમને કહ્યું કે આ તમારું જે પેઇન્ટિંગ છે એ ડુપ્લિકેટ છે. પૈસા રિટર્ન કર્યાના 4 દિવસ પછી એમને અચાનક યાદ આવ્યું કે એમનું પેઇન્ટિંગ ઓરિજિનલ હતું. અરે મારી પાસે પ્રમાણ છે, આ મેં ચિંતન ભટ્ટના નામે આપેલો છે અને આ એમણે મને પાછો કરેલો છે. આ જો પ્રમાણ છે મારી પાસે. હા એક મિનિટ, હલો. આ રહ્યા એ છે. સર, તમે છોકરાઓ સામે પોલીસ કમ્પ્લેન કરી છે? ના ના ના, એમાં એ છોકરાઓનો બિચારવાનો કોઈ માસ નથી. સી, આ યુથ છે અને આ યુથને આપણે જેવી રીતે ઘડીશું એવી રીતે ઘડા. આ વાત મારે તમારા સુધી પહોંચાડવાની કે આ વાત છે પેલા જીતુભાઈ. અત્યારે મારી સાથે વેટરન આર્ટિસ્ટ રાવ સાહેબ બેઠા. તમે એમને પૂછી શકો છો, પ્લીઝ પ્રશ્નો પૂછી શકો છો. આ સાહેબનો બહુ ક્લોઝ સંબંધ હતો હસન સાહેબ સાથે, એ તમને કહેશે. અને એમણે મને કહ્યું કે હસન સાહેબ પેલી જ્યાં જે ચાની દુકાન છે ત્યાં તો ફરક થયા નહોતા કોઈ દિવસ, તો ત્યાં એમની ચાની લારીની સામે કે ચાના સ્પોટની સામે બેસી ને ચિત્રો દોરતા ને આવી બધી જે વાતો ઊભી કરી છે એમણે, એ સાવ અંબક છે, ખોટી વાતો છે. મને એક વાત કહો, એક મહાન પેન્ટર આવી રીતે પોતાનું માસ્ટરપીસ એક સામાન્ય ચાવાળાને ભેટ આપે, એ માનવામાં આવે છે તમારે? સો યુ મીન ટુ સે આખો પ્લાન જીતુભાઈનો છે? આ બધો છેતરપિંડીનો પ્લાન જીતુભાઈએ જ ઘડ્યો છે. હકીકતમાં આ પ્રકારનું કોઈ પેન્ટિંગ છે જ નહીં, તો ઓરિજિનલ કે ડુપ્લિકેટનો સવાલ જ નથી આવતો. આ પેન્ટિંગ હસન સાહેબ સાથેની એમની દોસ્તી
એક છેતરપિંડી કરી છે પૈસા પડાવવા માટે. અને તમને કહું, જીતુભાઈ એ આ છેતરપિંડી કરી, આ ફ્રોડ કરી, માત્ર અમદાવાદનું જ નહીં તો દોસ્તીનું નામ પણ બદનામ કર્યું છે. મારા બાપાને કોઈ વાંક વગર નીચું જોવું પડ્યું મારા સામે. બહુ મોટી ભૂલ થઈ ગઈ ટીણા, બધું મારા કારણે થયું છે. ના ચકા, વાંક આપણા બંનેનો છે, આપણા બંનેથી ભૂલ થઈ ગઈ છે. આપણે કઈ કરશું ચકા, કોઈ રસ્તો તો કાઢશું. હેલો ચિંતન ભટ્ટ. હા બોલું છું. દરિયાપુર પોલીસ સ્ટેશન થી વાત કરું છું. હા સાહેબ. ચલો બધા અર્કી તો ઉભા રહો લાઈન માં. બે ચકા તો પેલો છે બે, મેં પેલો ગુણી લઈને પૈસા લઈ આવ્યો તો માતાજી. હા બે. બે પેલો, આ તો પેલો મર્સિડીઝ વાળો. આજો તારી માતાજી. સાહેબ આ તો ઠીક છે, પણ આમ તો અમારી એમ પૈસા ગયા છે. તમારા જેવાનું કરી નાખવા. માર્કેટિંગ ભાઈ આવા તો ચેટલાય રાખ્યા છે, 22 જણોની ગેંગ છે. એક ના તૈન કરવાના ચક્કરમાં ચેટલાય રોડ પર આવી ગયા. કોઈ કે હાચું કહ્યું છે, લોભ્યા હોય ને તા દુતારા ભૂખે ના મર. શું થયું? બે રિપોર્ટ નહીં લખાવાની. બેસ ચકા,
શું થયું બોલ ને? પેલા કીધું એ સાંભળ્યું નઈ? શું કે લોભ્યા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે? હા તો એમાં શું છે? બકા આપણને પૈસા નો લોભ હતો તો ગાંધી ને પેઇન્ટિંગ નો લોભ છે. આઈ જશે જીતુ કાકાની પેઇન્ટિંગ પાછી આઈ જશે. પણ આવું બધું કરવાની જરૂર જ ક્યાં છે? જો તમે આવું બધું કરો તો તમારામાં ગાંધીમાં ફરક શું છે? ફરક અમારા ઇન્ટેન્શન નો છે જીગી, અમારી નિયત નો છે. અમારે કઈ ખોટું નથી કરવું, અમારે તો બસ અમારી પેઇન્ટિંગ ને ગયેલું પ્રાઇડ પાછું લેવું છે. એના માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મેં ચકાને આટલો તૂટેલો ક્યારે ન જોયો જીગી. આઈડિયા તો મારો જ હતો, એને તો ના પાડી દીધી. હવે પેઇન્ટિંગ પાછી લાવવા માટે મારે જે કરવું પડશે ને એવું કરીશ. જીગી મને ખરેખર તારી જરૂર છે. હાય અશ્વિન, મીટ માય ફ્રેન્ડ્સ ઉદય, ચિંતન, તપન. ગાઈઝ, ધીસ ઇઝ અશ્વિન, માય ક્લાસમેટ એન્ડ અ વેરી ગુડ ફ્રેન્ડ. હાર્ડવેરમાં માસ્ટર છે, આપણને આપણા પ્લાનમાં ટેકનિકલ હેલ્પ કરશે. હે ગાઈઝ, વોટ્સ અપ? વોટ્સ અપ? વોટ્સ અપ? શું વોટ્સઅપ? વોટ્સઅપ? બે આપણને ફ્રેન્ડ કીધા ને એને વેરી ગુડ ફ્રેન્ડ કીધો. બે હું કઈ સા ઉદય છું યાર. એ જીગીશા, તપન એટલે એ જ ને, યોર બોયફ્રેન્ડ. તારો નંબર આવી ગયો. હે બ્રો, વોટ્સ અપ? વોટ્સ અપ? મજા આવી ગઈ બકા. જા તને પેલો ઉદય બતાવે. બેસિકલી ગામ અક્કા ને કહીએ તો મને તો કેમ ફેસબુક નું સ્ટેટસ ચેન્જ કરવું પડશે ને, કમિટેડ લખવું પડશે ને. હવે મારા પપ્પા બી છે ફેસબુક પર, તો લાઈક કરશે ને. કેમ? બહુ સારું. હવે અમારી ટીમ તૈયાર હતી, બસ જરૂર હતી એક ધાકડ એક્ટરની, એટલે હિદ્દા પહોંચી ગયા ગુજરાતી ફિલ્મના સેટ પર. અને આ તાંબાનો ઘડો. એ કટ કટ કટ. અલ્યા બાપુ, તમે હમતતા ચમ નહીં, કેટલી વાર સમજાવું તમને, હેડો ફરીથી. વીર તાંબાના હાંડા ઘડા વાળો, છત્રી ચોવી છત્રી, ફિગર જોરદાર છે બાપુ, એક્શન. આ તાંબાનો હાંડો અને આ તાંબાનો ઘડો. અલ્યા બાપુ, જરા જોરથી ભટકાડો, ઓમ ઓમ પાવરથી ભટકાડો. હજી કેટલું જોરથી ભટકાવે? ઓમ દડમ દઈને કરું છું. મૃ એક્શન એક્શન. હવે એક્શન તું એનો બોલે છે, ડાયરેક્ટર એની માટે રાખો છે આપણે. બોલો એક્શન, બોલો એક્શન, હેડો. આ તાંબાનો હાંડો ને આ તાંબાનો ઘડો, ઈંડા તારા ભાંગી નાખું. ચોર વીર ચૂહ કુકુ. અલ્યા બાપુ, તમને જેટલી વાર કહું તમે હમતા તમ નહીં યાર. તોબા ઉપર બારાપો, તોબા ઉપર. તો આમ બાપુ કેવું બોલવાનું? ઓમ બોલવાનું. આ તોબા વાળો તમને લોબા કરી નોખશે. આપણા પ્રોડ્યુસર તોબાના વેપારી છે, સમજો ને યાર. અરે વેપારીઓ હોય ને તો જાહેરાત બનાવે તોંબાની, આ પિક્ચર હું કામ બનાવે છે? કોઈ નહીં માને. ભૂપત ભાઈ, વોટ્સ ગોઈંગ ઓન યાર? વોટ્સ ધ નોનસેન્સ? શું નોનસેન્સ નોનસેન્સ કરસ? મારો બેટો પહેલી વાર પિક્ચર કરે છે ને, એની જાતના પરેશ કનોરિયા સમજસ? ઓવર. શું કે છે? પરેશ કનોરિયા નહીં, અલ પચીનો. અલ પચીનો? કુની પછીનો સમજસ? હવે હોલીવુડ છે, તને નહીં સમજાય? ના ના, ઓગળી આલી એટલે પોચો પકડા આવ્યો છે મારો બેટો. હમણાં લાત બેંક કાઢી મેલે. ઓવર. ખબર નહીં તને, ડિરેક્ટર ની શિખોમણા પછી. ઓ ડિરેક્ટર ની દીકરી, આ કેમેરા ની કેપ કાઢતા તો હીક. આ ટોપા, આ ટોપી પહેરવાથી કઈ સુભાષ ગાય નો બની જવાય? મંડળી થઈ ગઈ બંધ. અચ્છા ભૂપત કાકા, મેં તમને પેલી વાત કરી હતી ને, હિન્દી ભાષી એક્ટર દેખાય એવી. હા લે, આ તો કાંખમાં છોકરું ને ગામમાં ઢંડેરો. આ અમારો હીરો છે ને, હમણાં જ નવરો પડ્યો છે, એને પૈસા ની બહુ જરૂર છે. બોલાવ. હા હા, ઉદ્યા શું ટાઈમ પાસ કરાવે? ભટો રો, એક વાર મળી તો લો. શું કરવાનું મળી ને? સોરી 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 ભપતભાઈ, મને એમ થયું કે પેલો ટોપો આવ્યો. સોરી સોરી. હા તારું બધું ઓકે છે ને?
મારું ઓકે છે ત્યાં હું થયું ત્યાં પેલા બવાડો થયો ને પછી પેકઅપ થઈ ગયો એ જવા દે ભાઈ તું આજો આ મારા ગામનો છોકરો છે તે ઉદય અને એ એના બે ભાઈબંધ હા હાલ 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 હાય 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 આ છે અમારો પ્રણવ આ એની 12મી પહેલી ગુજરાતી ફિલ્મ હતી જે હવે નહીં બને એનએસડી નો છે નેચરલ સ્કૂલ ઓફ ડ્રામા આ લોકોને એક એક્ટરની પણ જરૂર છે પૂછ તમને હિન્દી ઇંગ્લિશ બધું ફાવે છે ને હા હા શ્યોર હિન્દી માં મેને કાફી નાટક કિયે હૈ મોહન રાકેશ કા આધે અધૂરે આષાઢ કા એક દિન કન્નડ સાહેબ કા હૈ વદન બાદલ સરકાર કા જુલૂસ પગલા ઘોડા એન્ડ ઇન ઇંગ્લિશ ઓલસો હેવ ડન વેરિયસ પ્લેઝ Shakespeare, Good. Peter Sheffer, Peter Brooks, and be assured, I'm comfortable in both the languages, oh, wow. and that's a freaking guarantee. પણ આપણે છે ને પેલી નાટકવાળી ની એકદમ રિયલ એક્ટિંગ કરવાની છે ચેક લાવવા જો હાય ચેક પહેલા તમે બધું ચેક કરી લો શું વાત છે જે કહો છો એ બધું કરી દેશું આપણે જો મેથડ એક્ટિંગ એ ખાડામાં ટેનિસ લવિસ્કી ને કોઈ ઘંટો એ પૂછતું નથી એટલે જે રોકડા આપશે ત્યાં આપણે બધું કરી દઈશું વેલકમ ટુ ધ ટીમ થેન્ક યુ ચલો ભૂપતભાઈ આ લોકો તો મને ગમ્યા છે પણ તમે લોકોને મારી પેલી વાત ન કરતા પ્લીઝ હું તને મારા ભરોસે મોકલી રહ્યો છું એટલે તું મારું નાક ના બોલતો અને અરે મૂકી દીધું છે ભૂપતભાઈ મમ્મી ના સમ એ લોકોને ખબર નહીં પડવા દઉં સારું સારું તો ફતેહ કરો ટીના નો પ્લાન અઘરો હતો એમાં ઘણા બધા જો તો ધારો કે હતા પણ અમારી તૈયારી પણ ધાકડ હતી રાત દિવસ જોયા વગર યુદ્ધના ધોરણે કામ હાલતું હતું ને મોટા ભાગે ટીનાના ઘરે જ અડ્ડો હતો Presenting Pranav Baino Prabodh Gupta Dan Taran Ghagro? Chaniyo je be Ghagro je be પ્રણવ બકા હવે તું તું નથી હવે છે ને તું પ્રબોધ ગુપ્તા છે સમજો તો ચૂપ રે અને હું બીજા સ્કર્ટ લઈને આવું એને પૂછ આ ગંજી ચાલશે કે બ્લાઉઝ પહેરાવશો હેલો મિસ્ટર જયવત સાવડા સર હું રિષભ એનજીઓ થી ખ્યાતિ વાત કરું છું સર અમે એક નાની ડોક્યુમેન્ટરી બનાવીએ છીએ એમાં એક રિપોર્ટરનો રોલ છે તમે કરશો તો અમને બહુ ગમશે અમારી સાથે આજ પ્રબોધ ગુપ્તા દુનિયા કે બહેતરીન આર્ટિસ્ટ મેં ઇનકા શુમાર હોતા હૈ લંડન સે લેકે પેરિસ સે લેકે હોંગકોંગ તક ઇનકે પેઇન્ટિંગ્સ ઓર ઇન્સ્ટોલેશન્સ કે ચર્ચે રહે આઈએ આજ પ્રબોધ ગુપ્તા સે થોડી ગુફ્તગુ કરતે હાય પ્રબોધ પ્લીઝ કોલ મી પ્રબોધ પ્રબોધ આપસે અમારી એક શિકાયત આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે લેકિન નેશનલ આર્ટિસ્ટ કબ બની ગયે ગાંધી નો નોકર છે 500 માં માનશે કે બધા માને યાર આઈ ગયો થેન્ક યુ સર આવું કેમ કરે દેલા બોલ બકા થારા સાહેબ નું ટાઈમ ટેબલ બોલ એવું મોના ખુલાવો આજે 7 વાગે એટલે એમની ગાડી ગેટમાં હોય વિધાઉટ ફેલ ગેલેરીથી આવે ના અને પછી કપડાં બદલે 7:30 વાગે બેગ બનાવે જોની લીવર નું
જોની લિવર નો પેગ વોકર નો વોકર નો પછી બરાબર 8 વાગે એટલે ન્યૂઝ ચાલુ અને એ ટાઈમે હું એના વાઈફ બાજુવાળા રૂમમાં બાલિકા વધુ જોતા હોઉં રોજનું ફિક્સ સારું અને હા આ તો ખાલી વાત છે આપણા કામ માટે 1000 રૂપિયા ના હોય તકલીફ છે ને પેલી બાલિકા વધુમાં આનંદી બી ઘર છોડીને જતી રહી છે હે આ નવું કેબલ લગાડશે ને પાછી આવી જાય તો મજા આવશે યસ મેડમ અમારી પહેલી પરીક્ષા હતી હવે કાચી સામગ્રી તો બધી તૈયાર થઈ ગઈ હતી બસ તવો ગરમ થાય ને એટલી જ વાર હતી હલો ચેક 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 હલો 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 કડૈયામાં તાવે તો હલાવે છે તે શું માફ પાડે છે યાર બે એની વાઈફ તાવે તો હલાવે છે મે તને તો આંટીઓ જો મોકલો છે યાર ગાંધી શું કરે છે બોલો ગાંધી બાથરૂમ માં છે જાઉં ક્યાં બોલ આઈયો લા કાકી આઈયો પ્રભુત ગુપ્તા થોડી ગુપ્તગુ કરતા બે આખો ફાડીને જુએ છે આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે लेकिन नेशनल आर्टिस्ट कब बने इंडिया में आपका एक भी एग्जीबिशन नहीं हुआ ऐसा क्यों आई एग्री नहीं हुआ एग्जीबिशन क्या है कि यहाँ के लोग मुझे ज्यादा जानते नहीं है यू नो लेकिन आपके ये बेहतरीन शो के बाद अब लोग मुझे जानने लगेंगे तो आप लोगों की ये शिकायत भी दूर हो जाएगी आई प्रॉमिस ओह फैंटास्टिक सच अ ग्रेट न्यूज फिर तो आर्ट क्यूरेटर्स और प्रमोटर्स की लाइन हरीश भाई ना वनीत ने प्राइस मळे छे तमे जल्दी आवो ने आऊ छु आ न्यूज़ मा आवे छे हां आवे आवे एवरीथिंग बैक हियर टू माय होम बे पहला अंकिना रूम मा पण सेम चैनल चाले छे अने एमा साचा न्यूज़ आवे छे तो बावो शनिवारे मालिका वतु का आवे सु खत्तो सर्वे कर्यो तमे आपणे एक ज सेटअप बॉक्स बदल्यो छे तो बीजा रूम मा पण जे न्यूज़ आता होय एज आवे ने जी वैसे कुछ इंडियन आर्ट प्रमोटर्स के साथ मेरी बातचीत चल रही है जो भी मुझे अच्छा एक्सपोजर देगा उसके साथ मैं एग्जीबिशन जरूर करना चाहूंगा जल्दी आओ ने आओ जो भाई यार गांधी वो थई गयो अरे त्यां जवानी तैयारी में ये तो 6 मिनट नो रिकॉर्डेड वीडियो छे ये बंद नहीं थाय ये बंद नहीं थाय तो प्लान बंद करवो पड़शे चका वे तू ज कई कर હાશ નીકળી ગયા માછલી કાંટામાં આવી કે નહીં ઈ ખબર નહીં પણ અમે ડૂબતા ડૂબતા બચી ગયા હતા કેમ છો કાકા જય શ્રી કૃષ્ણ માસી આજે મને થયું કે સવારનું મોર્નિંગ વોક કરી જ કાઢી એટલે આવી ગયો ચકો બી આવવાનો જ હતો પણ એ
છેલ્લી ઘડી રજા એમ ભરાઈ ગયો. આ ચકો છે ને સાવ ભોળું પારેવું છે કાકા. એકચ્યુઅલી આ પેઇન્ટિંગ વાળી બબાલ થઈ ને એમાં મેઇનમાં વાંક મારો જ છે કાકા. કાકા પેલો ગાંધી તો ચોર છે, એનો તો ધંધો જ છે લોકોને લલ્લુ બનાવવાનો. એમાં મારી ભૂલ થઈ ગઈ માસી, હવે આ ઉંમરે તો ભૂલ થાય કે નહીં. જો કાકા આ ગુસ્સો ક્યાં સુધી દબાઈ રાખવાનો છે ગળોફામાં મસાલાની જેમ છૂકી નાખો ને કાકા. છોરું કછોરું થાય, માવતર થોડું કમાવતર થાય છે. પ્લીઝ પ્લીઝ ચકાન પાછો બોલાવી લો ને. બોલી લીધું કે હજી કઈ બોલવાનું બાકી છે? ચાલ સીમા. જલા ગૂગલ પર પ્રબોધ ગુપ્તાનું નામ નાખતો. હા, એની વેબસાઇટ ખોલ. હા, એની પ્રોફાઇલમાં જાતો કોન્ટેક્ટ પેજ. જોયું ચકા, મેં કીધું તું ને કે હાડકું બતાવો એટલે કૂતરું દોડતું આવે. ટીના મેં કીધું તું ભરાઈ ગયો સારું, તો મજા આવી ગઈ. એને ખબર કેવી રીતે પડી? ગાંધીનો આઈપેડ છે, ગાંધી ઇઝ સ્માર્ટ છે. હા, આપણે કહેવું નથી. આ ગાંધીનો આઈપેડ છે. ટીપલી ત્યાં આ પ્રબોધનો વારો છે, તું એને તૈયાર કર. અરે હા હા, ચોક્કસ, તું ચિંતા ના કર. હવે તો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાક્કો. જેટલી સોલિડ ભીજું ચલાવ્યું છે, મજા આવી ગઈ. બોલ, તને શું જોઈએ છે? મને શું જોઈએ છે એ તો તને ખબર જ છે ને? હમણાં બટર દાબેલી એક્સ્ટ્રા સ્ટ્રિંગ સાથે. એ મારે બી સેમ. બગા ટીડા, તારે શું જોઈતું તું? કંકોળો, એ તો એને મળી ગયો. આપડા ઢોકળા એવા ચાલશે, ઢોકળા ખાઈએ, ઢોકળા ખાઈએ ને. ગાંધી નો અટક છે. હેલો, માયસેલ્ફ ગાંધી. યા મિસ્ટર ગાંધી, ટેલ મી. આઈ એમ એન આર્ટ ક્યુરેટર સર, ઓર મેરી અમદાવાદમાં એક આર્ટ ગેલેરી હૈ સર. સર મેં ચાહતા હું. નો 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 No, no, no. I'm extremely sorry, Mr. Gandhi. I'm already in talks with a couple of big art houses. And I'm just here for social work. So I would prefer not to talk business right now.
Is it understood? Hello. સરજી, આ કાગળિયા છેલ્લા 2-3 દિવસથી આવે છે. આમાં તમારા પેલા પ્રબોધ ગુપ્તાનો ફોટો પણ છે. લખે છે કે ચીફ ગેસ્ટ એન્ડ જજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રબોધ ગુપ્તા કોઈક ઋષભ એનજીઓ માટે આવ્યો છે. હવે તો આને મળવું જ પડશે. આપણું ઇન્ટ્રોડક્શન પણ આપવું પડશે ને. ગુડ આફ્ટરનૂન, હું ખ્યાતિ વાત કરું છું ઋષભ એનજીઓથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? એક્સક્યુઝ મી. યસ સર. માયસેલ્ફ વાયબી ગાંધી. આપણે વાત કરી છે. સર પ્લીઝ પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ. સર, વી આર રીયલી ગ્લેડ કે તમે અમારી સંસ્થાને ડોનેશન આપવા માંગો છો. માય પ્લેઝર. એક્ચ્યુઅલી મેં એવું સાંભળ્યું છે કે તમે તમારી સંસ્થા જે છે એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહી છે અને પ્રબોધ ગુપ્તા જજ કરવાના છે કોમ્પિટિશન. મને ગમશે જો આ કોમ્પિટિશનનો હું ચીફ ગેસ્ટ થાઉં તો. આઈ એમ રિયલી સોરી સર, પણ અમારી સંસ્થાના નિયમો પ્રમાણે અમારા કોઈ ટ્રસ્ટીને જ અમે ચીફ ગેસ્ટ બનાવીએ છીએ. એટલે તો ઠીક છે, હું ટ્રસ્ટી બનવા તૈયાર છું. ના ના સર, તમે કેટલું છે ડોનેશન? કેટલું છે? મિનિમમ 2 લાખ. ઇટ્સ ઓકે, હું તમને 2.5 લાખનો ચેક આપું છું. ધેટ્સ ગ્રેટ, થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ સર. સર, તમે પ્લેઝર ઇઝ ઓલવેઝ માઇન. વેલકમ ટુ અવર ફેમિલી સર. થેન્ક યુ. સો પેપર્સ, તમે જસ્ટ આ પેપર્સ પર સાઇન કરી આપો. યા. We are so excited that you're supporting us. Sir, our kids will be so happy. મને કહેતા જજો ક્યાં ક્યાં સાઇન કરવાની છે. Sir, even Prabodh sir will be very excited to meet you, sir. તમારી સ્માઇલ બહુ સરસ. તો ગાજર અને ગધડાની, એટલે કે પ્રબોધ અને ગાંધીની પહેલી મીટિંગ ફિક્સ થઈ ગઈ હતી. ઋષભ એનજીઓની ડ્રોઈંગ કોમ્પિટિશન, અને આ પરીક્ષાનો બધો જ ભાર પ્રબોધના ખંભે હતો. પણ અમને પ્રબોધિયાનો ભયંકર સિક્રેટ ખબર નહોતો. મેં ઇસલિયે પૂછ રહા થા સર કે આપકી પેઇન્ટિંગ્સ મેં જો હૈ ક્યુબિઝમ ઓર પોપ આર્ટ કા કોમ્બિનેશન બહોત જ્યાદા હોતા હૈ સર. સર ક્યું? સર ક્યું હોતા હૈ એસા કોમ્બિનેશન? જી, મેં ચીઝે કરના મુજે બેહદ પસંદ હૈ. ઓકે ઓકે, યુ નો ધ વર્લ્ડ ઇઝ ફુલ ઓફ કોમ્બિનેશન્સ. જી જી, જ્યુસ ભી મેં ગંગા જમ નહીં પીતા હું. અંકલ અંકલ, મુજે શેર બના દો ના, મુજે નહીં બન રહા હૈ. ક્યું ક્યું નહીં બન રહા હૈ? લા, ક્યા હુઆ? બનેગા બનેગા, શેર બનાના હૈ. ઓહ શેર, મેં બના દેતા હું. આપ ક્યું બનાયેંગે? આર્ટિસ્ટ તો સારે હૈ સર, બના દીજે ના બચ્ચે કો. એક 2 મિનિટ કા મૌન. ઓકે બેટા, યે લો. યસ યસ, યે લો. જરૂર. પાંચ હાથ માણસો ને આમ છકતા કરી નાખે વો ટબ્બા જેવો ભાંગનો ગાંગડો. આ સિક્રેટ હતો એક ઘેરસપ્પાનો. અંકલ શેર બના દો ના. અભી બના દેંગે. તો મેં સોરી, મેડિટેશન.
सर शेर बनाएंगे। रखो 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 वहीं रखो, रखो बेटा, अपनी आंखें बंद करो और इमेजिन करो कि तुम घने जंगलों से जा रहे हो। टिक टॉक घने जंगलों से गुजरता हुआ कहीं जा रहा था और अचानक तुम्हारे सामने डिस्कवरी चैनल वाला शेर आ जाता है। दिखाई दिया, गुड बॉय। वाह, अब शेर को देखते रहो क्या और हाथ चलाते रहो, चलाओ बेटा। शाबाश मेरे चीते, चला चला मेरे बच्चे, हाथ चला। वाओ, यही तो है शेर, ये तुम्हारा शेर है बेटा। आर्टिस्ट वही होता है बेटा, द इनविजिबल विजिबल। वाह क्या बात, क्या बात। प्लीज गो, जाने वही अवे। कमाल है सर। सर मुझे आपसे बहुत इम्पोर्टेंट बात करनी है, मैं आपसे मिलना चाहता हूँ। मिलो न तुम तो हम घबराए, मिलो तो आंख चुराए, हमें क्या हो गया है। ये पकड़े हाथ में लिया और बोलिए, आ तामानो हांडो, आ तामानो घड़ो, अपना ही फार्म हाउस है, जहाँ मिलना है मिलेंगे। कूला कूला हिप्स, कूला क्यों भांगी ना कूला, जिंदा तारा भांगी ना कूला। लवली लवली, आपसे साइड में मिलना चाहते हैं सर। मिलो मिलो सर, मैं क्या बोल रहा हूँ, आप बाद में मिलेंगे। अरे लेकिन वो क्या ना कि वो थोड़े अलग है, आर्टिस्ट होती है मूवी, ये थोड़े ज्यादा मूडी है, ज्यादा है, बट कोई बात नहीं, मैं मैनेज कर लूँ। यू विल सर आइए ना प्लीज, दो मिनट। MF, what an artist, मेरे लिए 1 से 10 नंबर तक सिर्फ MF ही है, मास्टर फैंटाबुलस हसन। सच पूछिए तो मैं कलाकार सिर्फ उन्हीं की वजह से बना हूँ। आपका इंडिया का पहला एग्जीबिशन मैं करूंगा और आपको इस तरह प्रेजेंट करूंगा कि आज तक किसी ने प्रेजेंट नहीं किया होगा आपको। मैंने सुना है MF जी का एक बहुत ही बढ़िया सा पेंटिंग यहाँ अहमदाबाद में है। मैंने भी सुना है ऐसा। सर साइनिंग अमाउंट आप जो कहें वो प्लीज। वाओ वाओ, मैंने सुना है वो जो पेंटिंग है उनका बहुत ही रेयर है और उन्होंने अपने दोस्त को गिफ्ट किया है। सर साइनिंग अमाउंट जो भी कहेंगे वो, और आप एग्जीबिशन की डेट बता दीजिए सर। गांधी जी प्लीज, मुझे वो पेंटिंग चाहिए। एक बार अगर मुझे वो पेंटिंग मिल जाए ना तो मेरी लाइफ सेट हो जाए, मेरी लाइफ सेट हो जाए। उसके बाद मुझे कुछ नहीं चाहिए, कुछ नहीं चाहिए, ना कैश, नथिंग। या दैट्स वेरी ट्रू सर, कला के सामने कैश तो ट्रैश है। या लेकिन फिर भी साइनिंग अमाउंट और डेट एग्जीबिशन की प्लीज। एग्जीबिशन ट्रांसमिशन एलोक्यूशन पोजेशन फ्रस्ट्रेशन एवं करू आ टोपा है। आखो प्लान तारा पर डिपेंड करे, तू भांगनी गोलियों खाई है बेटो। पा पहले थी कहू तू ना, तना भी विचित्र आदत हो। सॉरी यार, सुझे कैरेक्टर में घुसो मटे कैर कैरे लेतो हूं छु, एमा आदत पड़ी गई छे ना। हाड़ो प्रबोध भांगेड़ी, एक बाजू एनो झगड़ो तो हालतो तो, पण एना थी मोटो फटको ई पड़ो कि प्रबोधे जारे गांधी ने पेंटिंग नी वात कहरी त्यारे गांधी कई बोलो केम नहीं, ने त्याज थई गयो। जिगली ने अश्विन नो फोन आयो। एक मिनट, आपरा पेंटिंग नी डील ऑलरेडी थई गई छे। गांधी कोई फॉरेन नी कंपनी साथे डील करी छे। मैं अश्विन जोड़े बात करी ने गांधी नो मेल अकाउंट हैक करवानी ट्राई करी अनी आ मेल जोयो। 1,25,000 यूरो એટલે આશરે 1 કરોડ રૂપિયા પેરિસ ની કોઈ આર્ટ ગેલેરી ઓફર કર્યા છે। એટલે પેઇન્ટિંગ ઓલરેડી ઇન્ડિયા ની બહાર ગયું? ના,
હજી ગયું નથી. આમાં લખ્યું છે પહેલા એ લોકોનો સર્વેયર આવીને ચેક કરશે કે પેઇન્ટિંગ સાચું છે કે નહીં, એ પછી. પણ જો આપણે આ ડીલ કેન્સલ કરાવીએ તો કેવી રીતે? પેરિસ જઈને એફિલ ટાવર પર બેસીને? એમ ઉદ્યા, આપણી પેઇન્ટિંગના મેક્સિમમ કેટલા આવે? મેક્સિમમ? અરે આમ તો 1 કરોડ બી બહુ વધારે કહેવાય, 1.5 કરોડ તો બહુ થઈ ગયા. જો ગાંધી 3 કરોડ માંગે તો? અરે યાર, ગાંધીનું ઈમેલ આઈડી તો પડ્યું છે ને આપણી પાસે. આપણે એના ઈમેલ આઈડી પરથી પેરિસ વાળાની ફાટી જાય એવો મેઇલ કરીએ ને કે જો મને હવે આ પેઇન્ટિંગના 3 કરોડ નહીં મળે તો ડીલ ફો. મેઇલ વાંચીને પેરિસ વાળા શું કરશે? સીધો ગાંધીને ફોન કરશે પૂછવા માટે. વાત કરે છે. તું મેઇલ કર. If you do not agree for 3 crores, please do not call me. I do not want any further communication. પેલા લોકોમાં જો સેલ્ફ રિસ્પેક્ટ હશે ને તો ક્યારેય ગાંધીને કોલ નહીં કરે. How can he write such a rude mail? He's asking for 3 times more than the agreed price. I think we should cancel the deal. Wait. I think it is still worth it. In 5 years, the price will be 10 times more than it is now. Are you sure? I bet on it. And then we will be able to sell it for 1 million euros. Call him immediately and confirm the deal before he sends us another email. Please, please send him. Please. Huh? Okay. No, not at all. I will not change, okay? Okay, 3 crore final. Okay? Okay. શું થયું સર? આ તો બગા શું ખાતા પતા શું આવી ગયું? થયું શું? આ દોડિયાઓ ને થોડા ટીંગડાવ્યા, એમાં તો 1 કરોડ ને 3 કરોડ આપવા તૈયાર થઈ ગયા. લે શું વાત છે સર, વાહ. હાલો, ગાંધીના 3 કરોડ ની ડીલો હવે કન્ફર્મેશન એ આવી ગયું. અજય તું કરવા ગયા તા ને ફૂલે કૂથ્યું, જેને લૂંટવા ગયા તા એને જ લોટરી આપીને આવી ગયા છે આપણે. પેઇન્ટિંગ આપણું હતું જે ગાંધીએ પ્રૂવ કર્યું કે આપણું છે જ નહીં, અને હવે એ જ પેઇન્ટિંગ એ 3 કરોડમાં વેચશે, એ પણ આપણા જ કારણે. શું બોલ્યો તું ચકા? 3 કરોડમાં વેચશે. નહીં વેચી શકે. ગાંધીએ જ મીડિયામાં પ્રૂવ કર્યું હતું ને કે આ પેઇન્ટિંગ ખોટું છે, તો હવે એ જ ન્યૂઝ ક્લિપને આપણા જ બનાવેલા છાપામાં આવતીકાલે છપાવીને પેલા સર્વેયરને બતાવીએ તો? ચકા, તું ન્યૂઝપેપર છપાય. ઉદ્યા, તું કાલે નકલી સર્વેયર બનીને એરપોર્ટ પર પહોંચી ને એને જે લેવા આવે ને ડ્રાઈવર, એની સાથે જતો, અને અસલી સર્વેયરનો ડ્રાઈવર બનીને હું એને લઈ જઈશ. ધેટ ટુડેઝ ન્યૂઝપેપર. નો ધીસ ઇઝ નો 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 ચકા, કાકાનો મોકલ. Today's newspaper. No English, only French. French. મેલ ચકા, ફ્રેન્ચમાં ન્યૂઝપેપર ક્યાંથી છાપશો? આ આઈડિયા પર અમને ઘણી બધી આશાઓ હતી, પણ હાળો ફ્લોપ ગયો. ઓલું સર્વેયર તો પેઇન્ટિંગ અપ્રૂવ પણ કરી આવ્યો. અમે ચકાને ઘણી ના પાડી હતી કે એ ધોળિયાને હવે પાછો એરપોર્ટ મૂકવા જવાની કાંઈ જરૂર નથી, તો એ ચકો ધરાર ગયો. જબુ અલે અલે પો અલે પો આતે પાલા
तीने दुकान पर आए आ धोड़िया ने हूं नहीं जवा दू प्रॉब्लम नो 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 व्हाट सर कैन आई हेल्प यू प्लीज नो 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 पुलिस आई कॉल पुलिस दिस इज किडनैपिंग कैपिटल एयरपोर्ट कैपिटल एयरपोर्ट एयरपोर्ट बेबी नीड समवन देयर बेबी नीड दिस टी स्पॉट जे जे टी स्पॉट फेमस माय माय फादर टी स्पॉट माय टी स्पॉट पेंटिंग एम एफ हसन पेंटिंग नो वे ऑन बोर्ड पेंटिंग पेंटिंग यार अब अवर अवर पेंटिंग गांधी ने पढ़ावी ली थी ही लुच्चो लबाड़ ही बैड मैन ही विलन ही स्टील फ्रॉम अस नो विलन ब्लैक मार्केट ओके पा प्रॉब्लम जे सी पेंटिंग पेंटिंग ट्रे बेल डियो नो 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 अरे मारू अरे एयरपोर्ट तू आने पकड़ आने की बात समझ तो आने पकड़ आने पकड़ एक मिनट नो 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 ले एयरपोर्ट ले एयरपोर्ट एक मिनट तू यहां बेसर बेस 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 तो आई टॉक शांति प्लीज माय माय फादर एम एफ हसन बेस्ट फ्रेंड एम एफ हसन माय फादर बेस्ट फ्रेंड ही सिट हियर कम रोजे ही पेंट माय फादर गिव इट टी रोज अने अने ही गिव दिस पेंटिंग ए फ्रेंडशिप नी लास्ट निशानी ए गिव दिस पेंटिंग गिव नो ही टेल माय फादर जितिया दुनिया भले एटली किंमत आख्या नी तारे एक कटिंग करता वधारे कीमती नहीं आ अने मारा पप्पा एक मस्त कटिंग जा बनावी आपी अने एने आपी अने कीधुं हवे हिसाब चूकते प्रेम आबरू फ्रेंडशिप नी आबरू नोस नोस फ्रेंडशिप नु नोस अने बिकॉज ऑफ माय मिस्टेक फ्रेंडशिप नोस कट आई आई ए नहीं समझे नहीं समझे दिस पेंटिंग चका फादर नॉट स्पीकिंग चका हर दिस पेंटिंग लोचा फादर सन ब्रेकअप kicking gas throwing out house jobos for you it's money euro dollar for us this painting much more friendship emotion feelings our friend uday new artist new painting roger Don't a party to look at the painting. Learning. For him, God painting, temple. I beg. I hath jodi ne beg. I beg your pardon. Don't take this painting. If you take this painting, you're doing maha paap. Maha sin. Tumne, tumhara Paris na bhagwan na kasam. Tumhi nahi. Please, nahi leja. A painting nahi leja ta. भूल करी अमे शॉर्टकट मारवा गया पैसा कमावा माटे अमने खबर नहोती के आ बधुं थशे माताजी मारा पप्पा ने मैं क्यारे कोई खुशी नथी आपी ने एक वस्तु एनी हती ए पण मैं गवाई नथी मने एक मौको जोईए छे ने तेरे शॉर्टकट माटे भगवान छे स्टॉप स्टॉप जे कॉम्प्रेन आई अंडरस्टैंड पेंटिंग फॉर हस बिजनेस मनी पेंटिंग फॉर यू Feelings, emotions. I try, d'accord? Katari manasa. ભાવને ભાષાની ગરજ ન હોય ચકાએ જે કીધું એમાંથી એ ધોડિયાને કેટલું સમજાણું એ તો ખબર નહીં પણ એ ભાવ કડી ગયો સાહેબ અને એ પેઇન્ટિંગ ખોટું છે એમ કહીને ગાંધીનું દિલ તોડાવી નાખી એ દાડો ગાંધી માટે ખરાબ અને અમારા માટે સારો હતો આંટી છેવટે ચકાને ઘરે પાછો લઈ આવ્યા હતા હું લઈ લઉં ના પપ્પા
આજે આરામ કરો ને, હું સિટી જવાનો છું, તમને જે જોતું હોય લઈ આવીશ. પપ્પા, આપણું પેઇન્ટિંગ પાછું આવી જશે. એની વાત ના કર, ભૂલી જાય એને. હું તો નહીં ભૂલી શકું, પણ તું ભૂલી જશે. પાછું મારે એ યાદ રાખવાનું છે ને કે તું મારો દીકરો છે, એટલે તું. અને હા, આજે તું મને બધું અહીંયા કામ કરાવડાવે છે છેલ્લા કેટલાક દિવસોથી, એ બધું આમ ઘોર પશ્ચાતાપની ભાવનાથી થતું હોય ને તો રહેવા દેજો, કઈ જરૂર નથી કરવાની આપણે. હા, ટેબલ ક્લોથો છાટકવાથી કહેલી આબરૂ પાછી નહીં આવે. ડીલ કેન્સલ થઈ હશે ત્યારે આ પેરિસવાળા સામે ગાંધીએ બહુ ભાઈ બાપા કર્યા હશે. હવે એનો અમારી સામે ભાઈ બાપા કરવાનો વારો આવ્યો, અમારી જ પેઇન્ટિંગ અમને જ પાછી આપવા માટે. પ્રભુજી, કેસે હૈ આપ? સર, સર, ધીસ ઇઝ માય ગોલ્ડન બોલ. હિન્દુસ્તાન કા બહેતરીન સે બહેતરીન આર્ટિસ્ટ મેરી વોલ પે હૈ સર. किसी महाराजा के कलेक्शन से कोई पेंटिंग गायब है तो कोई म्यूजियम से गायब है. और ये है मैं. ये सारे ग्रे मार्केट से लिए हैं. वाह, अमेजिंग. प्रभु जी. जी गाने. मैं मेरी करियर का सबसे बड़ा शो करना चाहता हूँ, आपका शो. यस, देखिए आप मेरा दिल रख लीजिए, मैं आपका दिल रख लूंगा. हाँ जी, ये जो एमएफ साहब का पेंटिंग है वो आपको दे दूंगा. हाँ हाँ, वादा. हाँ हाँ हाँ, कहिए सर. थैंक यू, थैंक यू. इसमें प्लेजर सर. देखना, इस बार का आपका शो धमाकेदार होगा. बहुत धमाका करूंगा मैं. धमाका तो बहुत बड़ा होगा जी आपके लिए. थैंक यू, ये मेरी गारंटी है. थैंक यू वेरी मच. यू नो गांधी जी, जी मैं एग्जीबिशन सिर्फ इसी पेंटिंग के लिए कर रहा हूँ. तो आप ही का जो है ये. यू नो, आज इस पेंटिंग को मैं अपने बेड के सामने टांग कर देखता रहूंगा, देखता रहूंगा, लाइक अ वॉच डॉग. लेकिन मैं आज नहीं दूंगा आपको. हा? हाँ, क्यों? ये पेंटिंग लेके आप भाग गए तो? I'm sorry, I was just joking. I'm sorry. लेकिन क्या है सर, हम गुजराती लोग श्राद्ध पक्ष में शुभ काम नहीं करते, इसलिए. सीरियसली, देखिए श्राद्ध पक्ष की तो बात है ना, कुछ ही दिनों की तो बात है. 21 तारीख को हम एग्जीबिशन शुरू कर देंगे गांधी जी. 21 तारीख सर. 21 21 को मैं पेरिस जा रहा हूँ, वह 3 महीने के लिए एग्जीबिशन है. लेकिन वहाँ जी, आपका खुद का एग्जीबिशन छोड़ के आप कैसे जा सकते हैं फ्रांस? प्लीज, क्या है मिस्टर गांधी, कमिटमेंट दे चुका हूँ, सो आई विल हैव टू गो. आपकी फ्लाइट तो लेट नहीं होगी ना? 1 बजे है, यू नो. तो डन सर. नहीं नहीं, प्रभु जी देखिए, इस एग्जीबिशन में आपकी हाजिरी बहुत इंपॉर्टेंट है सर. प्लीज ना मत कहिए. यहाँ के कुर्ता पायजामा वाले फक्कड़ आर्टिस्टों को मैं बता देना चाहता हूँ कि एक इंटरनेशनल घाघरे वाला आर्टिस्ट स्कर्ट आई एम सॉरी स्कर्ट स्कर्ट वाला आर्टिस्ट क्या क्या कर सकता है.
देखिए, आपका एग्जीबिशन बहुत ही धमाकेदार होगा। आप टाइम पे फ्लाइट में पहुंच जाएंगे और ये पेंटिंग भी आपकी हो जाएगी सर। या आई नो, बट यू नो, आप डन डन सर। थैंक यू वेरी मच। आई एम ऑब्लाइज्ड। ओके, थैंक यू। ओके, आइए ना। दैट्स फाइन, मैं चला जाऊंगा। सर, आम तो तमें श्रावण में स्कॉच खोलो छो, तो श्राद्ध में एग्जीबिशन केम नहीं? बिजनेस में ब्लाइंड नो रमाय जाला, हमार रिस्क न लेवा है। आप रॉक वाले आइटम फॉरेन में भले चाली होए, एक टको आपड़े मानी लिए के आप रॉक वाली आइटम भारत में ना चाली, तो एक करोड़ नू पेंटिंग आने तो जपाए जो आपने 3 करोड़ नो फायदो थतो। सालू शू करवा गया था ने क्या पहुंची गया? आपने आपने तो नर सरोवर पर एक नानो प्लॉट ले वो तो, अने आजे हवे बीक लागे छे टीना, खरेखर बीक लागे छे। मारा माटे नहीं, हूँ भले जेल में जतो, पण पप्पा नु नाम पाछू आयू ने नहीं सहन था यार। बे यार, तू छली गड़िया सु काम आ बधु नेगेटिव विचारे यार? अपना दरेक प्लानिंग में आज सुधी काई ने काई लोचो पड्यो छे, અને આ એક્ઝિબિશન તો ગજબનો રિસ્ક છે લા। ચકા, મને ખબર છે આ રિસ્ક છે, જો આપણે પહેલેથી જ વિચારેલું કે આપણે કદાચ એક્ઝિબિશન કરવું પડશે, મેં તો ટાઈમ આવી ગયો છે યાર, ને આ વખતે આપણી તૈયારી પૂરી છે, આ વખતે કાચું નહીં કપાય યાર। પણ ભાઈ, મારે કઈ છૂટકો હતો? ભલે ને નામ મારું ન લાગે, કામ તો મારું જ લાગવાનું તું ને ઉદય। હમણાં નહીં ભાઈ મારા। આ યાર, આજે કોણ કોણ? વેન ગોગ, વેન ગોગ, વેન ગોગ નું શું છે યાર? કેને યાર? અરે 1000 વાર તને કીધું, હવે છે ને ઉપરથી વેન ગોગ પણ આવી જશે ને તોય તને એની સમજાવી શકે। વેન ગોગ ની પત્તડી તમે છે, મારા પર ગુસ્સે નહીં થાય યાર। તમને લોકોને એવું નથી લાગતું તમે મારી પાસેથી વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો? ભાઈ, હું કઈ જાદુગર નથી, કહી દઉં છું। પેલો ગાંધી મને 2 સવાલ કરે છે, મારી ફાટી જાય છે। અરે સાંભળને યાર, કાલે આર્ટ ગેલેરીમાં મોટા મોટા ક્રિટિક આવશે, પેન્ટર્સ આવશે, મને સવાલો કરશે, નહીં થાય મારાથી। તને ખબર જ નથી ને તું કોણ છે? કોણ તું? આ દુનિયાનો મોટામાં મોટો આર્ટિસ્ટ છે। હટ, બધા આવું જ બોલે। બિલીવ ઇન યોર સેલ્ફ, યોર ડાયમંડ કોઈનો। હવે મારી વાત માન, કાલે સવારે ઉઠ, ના ધો અને સ્કર્ટ પહેરીને આર્ટ ગેલેરી જા। જ્વાળામુખીની જેમ ફટ અને બટાના ભૂકે ભૂકા કરી ના, સમજ્યો? હા, હમણાં નહીં, કાલે હવારે। હા, કોહિનૂર। હાય, કોમે તાલે વો? હા, હેલો, યુ વર એટ જીજે સ્કૂલ ઓફ આર્ટ આઈ એમ ટોલ્ડ? યસ, 2001 મે? યસ, જીજે સ્કૂલ ઓફ આર્ટ, યસ, આઈ વોઝ ધ ડિરેક્ટર ધે એટ ધ ટાઈમ। ગુડ, આઈ મીન યા, યાદ હે મુજે, યાદ હે, યા, મગર મુજે યાદ નહીં કે તુમ વહાં થે, ક્યોંકિ મેં મિસ્ટર ઇન્ડિયા થા ના સર।
जस्ट जोकिंग। अब देखिए ना, वैन गॉग ने कौन सी टेक्स्ट बुक पढ़कर बर्निंग सनफ्लावर्स बनाया था, है ना? मेरा पर्सनली ऐसा मानना है कि कला कभी सिखाई नहीं जा सकती, इट इज विद इन एंड इट शुड इरप्ट लाइक अ वोल्केनो फ्रॉम द डेप्थ ऑफ योर हार्ट। एक्सक्यूज मी सर, आई नो क्या है, मेरी फ्लाइट का वक्त हो रहा है, अगर आप मुझे वो पेंटिंग दे देते ना तो मैं। एक्सक्यूज मी जी, प्लीज अटेंड द गेस्ट, इट्स इंपॉर्टेंट, मेरी फ्लाइट। प्रबोध, डोंट वरी, डोंट वरी, या कम इन प्लीज। हाय प्रबोध, हाउ आर यू? Good. Hey, I wanted to ask you one thing. Yeah. Are you sure you've done your exhibition at the Paris Modern Art Gallery? Yes, Paris Modern Art Gallery. Yes, very good. You know, because I do my show there every year. Oh, good. And as far as I know, I am the only person from India that they've shown so far. Correct. This confusion keeps on happening, what to tell you, madam. Achha? The Paris Modern Art Gallery that I have done my exhibition is not in Paris. It is in Hong Kong. Same gallery in Hong Kong. Like we have Delhi Public School in Ahmedabad. Ah. Similar. Take care, huh, Ben? क्या बात है गांधी, साला तू आवा आर्टिस्टों ने क्या थी शोधी लावे सा। Wonderful. गांधी पहला 5 पेंटिंग तो मारे जो ये छे यार, बुक करी दे आप यार। पर प्राइस में कॉम्प्रोमाइज नहीं करो। अरे यार 50 लाख तो चिल्लर छे एक पेंटिंग माटे। आई एम टेलिंग यू, आ मानस MF हसन ना लेवल नो छे। इज राइट अप देयर। ना प्राइस देंगे तो भी वो पेंटिंग नहीं बेचोगे। एक्सक्यूज अस प्लीज, जस्ट अ सेकंड। ओके श्योर, ऐसे ही आ रहा हूं। फोड़ दिया सर आपने, तो फोड़ दिया सर। तू सी ग्रेट हो। थैंक यू। मैं क्या बोलूं सर, 10 पेंटिंग ऑलरेडी बिक चुकी है। आई नो सर, मैं एक आईडिया कहूं आपसे। ये जितनी सारी पेंटिंग की प्राइसेस हैं सारी रिवाइज कर दूं, 3 गुना प्राइस मिल सकती है सर। आप बोले तो फ्लाइट मेरे बगैर उड़ जाएगी। आई एम सॉरी। जाना। हाँ सर, के साथ गोडाउन में जा। श्योर। और हसन साहब की जो पेंटिंग है प्लीज सर को दे दो। ठीक है, उनको लेट हो रहा है। सर, दैट्स फाइन। प्लीज, कोई प्रॉब्लम सर? और कुछ? अच्छा देखिए सर, मैं मतलब 33% वैसे रखता हूँ लोगों के, आपके 25% रखूंगा, 75 आपके पास, प्लीज। चलेगा सर? ओके। आप 80% रखिए, मैं 20% रखूंगा बस। अब ना मत कहिए सर। अच्छा 90% आप रखिए, 10% पूरे 100% आप रखेंगे। I love you sir. Thank you sir. रुकिए, आप तो जानते हैं पैसा मेरे लिए कंकड़ के समान है। I'm only interested in art, you know that very well. सर आप नाराज तो नहीं? बिल्कुल नहीं, आप सिर्फ मेरा एक काम कीजिए। क्या? ये MF की पेंटिंग के साथ साथ आपके गोडाउन में जो 4 पेंटिंग है ना, वो भी मुझे दे दीजिए। I'll be happy. You mean to say वो जो गोल्डन वॉल? हाँ वही भाई, वही सर। जाला, हाँ वो जो गोल्डन वॉल है वो भी सर को दे देना बस। Sure. सर या सर मान गए सर। सर आई जस्ट वॉन्ट टू टेल यू वन थिंग, इतना भयंकर पैशन मैंने किसी पेंटर में नहीं देखा सर आज तक। आई चलो लेट्स गो जाला। वो, 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 व
चिड़िया निकलिया। झाला जी, क्या आपका फोन मुझे मिल सकता है? मेरे फोन की बैटरी डाउन है, यू नो। श्योर श्योर, एक अर्जेंट फोन करना है। तो तारा पेंटिंग चला। चुका टोपा चाहिए थी। चा? फेक आर्टिस्ट। बद्दी रिस्पेक्ट जतरी तारा माटे। रिस्पेक्ट ने ना कहूँ निया। गुजरात का एक प्यारा सा नजराना पेश कर रहा हूँ, सिर्फ तुम्हारे लिए। हूँ तो कागड़िया लखी लखी था कि कानूड़ा तारा मन मान थी। बीच बीच में ताली बजाना। आ बाजू कणकिया पेपर फोड़ी दीधु हतु अने बधाने प्रबोधियानी खबर पड़ी गई थी। सर जरा दो मिनट पकड़ेंगे, बंद कर दो। श्योर श्योर। और हाँ, आपका फोन मेरे पास रह गया था। या थैंक यू। आप, मैं आपका इंतजार गाड़ी के पास। श्योर श्योर श्योर। This was never expected of you, Mr. Gandhi. JJ स्कूल में प्रबोध गुप्ता नाम नो कोई स्टूडेंट हतो जी। He's not an international artist. पेरिस में कोई आर्ट गैलरी में एने कोई प्रबोध गुप्ता नाम नो कोई आर्टिस्ट। No, please try to understand. Please. सर आनो फोन स्विच ऑफ आवे छे अने कोई फ्लाइट में पण नथी बेठो। પટેલ સાહેબ છે અને ભાડે આપેલું છે। પટેલ હા સર, આ રજિસ્ટરમાં લખ્યું છે કે 28મી તારીખે ઋષભ એનજીઓના લોકોએ બુક કરાવડાયું હતું આ અમાઉન્ટ। તો હેલો, શું કરો છો તમે? કોણ છો? રૂબરૂ મળ્યા નથી એટલે મારી ઓળખાણ આપી દઉં। હું જીતેન્દ્ર કાંજી ભટ્ટ, જેજેટી સ્પોટ નો માલિક, એમએફ નો દોસ્ત। અને અમને તો ઓળખો જ છો તમે। અને તમે વાઈ બી ગાંધી, ઋષભ એનજીઓના એકમાત્ર ટ્રસ્ટી। હાલો, ઓરિજિનલ મારી પાસે છે, ધ્યાનથી વાંચજો પ્લીઝ। એમાં શું છે કે આ પેપર અમે બનાવ્યા છે અને વાંચ્યા વગર સાઇન તમે કરી છે, પ્રણવ દોશીને મળવા માટે। પ્રણવ દોશી? પ્રણવ દોશી કોણ? પ્રણવ દોશી નહીં ચકા, પ્રબોધ ગુપ્તા। યાદ કર ગાંધી, પ્રબોધ ગુપ્તાનો જય વસાવડા સાથેનો ઇન્ટરવ્યુ, જે તે તારા જ ટીવી પર જોયો હતો, ખ્યાતિ સાધેની તારી મુલાકાત, ઋષભ એનજીઓ માટે પ્રબોધ ગુપ્તાની સાથે તારી પહેલી મીટિંગ, તારી 3 કરોડની કેન્સલ થયેલી ડીલ, તને શું લાગે છે? હા, એક્ઝિબિશન તે કરાવ્યું હતું અને હા, કણકિયા પણ અમારી જ સાથે હતો। અચ્છા, તો આ બધા કાવત્રાની પાછળ તમે છો? સર તમે ટેન્શન ના લો, હું હમણાં જ પોલીસને બોલાવું છું। હા હા, બોલાવો પ્લીઝ। પણ એની પહેલા તમારા રિઝર્વ એનજીઓની પાસબુક જોઈ લો એક વાર। આમાં છે ને એક જ ક્રેડિટ એન્ટ્રી છે, 2.5 લાખ, જે તમે આપ્યા છે। આ ઓફિસનું ભાડું, ફાર્મ હાઉસનું ભાડું, જય વસાવડાની ફી અને બધા ખર્ચા
ટૂંકમાં પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવવાનો બધો જ ખર્ચ આ 2,50,000 થયો છે. પ્રબોધ ગુપ્તા નામના ખોટા આર્ટિસ્ટને બનાવ્યો રિષભ એનજીઓએ અને રિષભ એનજીઓ તમારી. એટલે પોલીસમાં જ્યારે ફરિયાદ જશે ત્યારે કોને સ્વસ્તી આવશે? તમને. એનજીઓના નામે ખોટા આર્ટિસ્ટને બનાવીને કરોડો રૂપિયાના પેઇન્ટિંગનું કૌભાંડ કરવા બદલ તમને જેલ થશે. કેટલા પૈસા જોયા છે? પોલીસમાં ન જવા માટે કેટલા પૈસા જોયા છે? બોલ બોલ, તારી કિંમત આપવા તૈયાર છું. બોલ. તારા જેવા હલકા માણસ પાસેથી કિંમત વસૂલી એટલા નાના લોકો નથી અમે. ઉલટું તારે કારણે મને મારા છોકરાઓ પ્રત્યે માન પાછું થયું, એ પૂરતું છે મારા માટે. તને ખબર છે, એમએફએ નાનામાં નાના આર્ટ ક્યુરેટર સાથે કામ કર્યું, પણ તારી સાથે કોઈ દિવસ નહીં. શું કામ ખબર છે? એ મને કહેતો, જીતિયા, લાલમાં લીલો રંગ ભળે ને તો બદામી થાય, લાલમાં પીળો ભળે તો નારંગી થાય, લાલમાં ભૂરો ભળે તો ચાંબુડિયો થાય. એક કાળો રંગ એવો છે ને કે એમાં કોઈ પણ રંગ ભળે, સાલો કાળો ને કાળો છે. કાલ સુધીમાં આના પર અમલ થઈ જવો જોઈએ, નહીતર પોલીસ તારા ઘરે પહોંચી જશે. મેં તને કહેલું ને, મારું પેઇન્ટિંગ પાછું નહીં આવે તો તારી મારીને મૂકી દઈશ. તો મારી દીધી અને મૂકી પણ દીધી. મિત્રો, આજે મારે ક્લેરિફિકેશન આપવાનું છે, એટલા માટે તમારી સમક્ષ આવ્યો છું. મારે જીતુભાઈની જાહેર માફી માંગવાની છે. મેં એક મહિના પહેલા એમના પર આરોપો મૂક્યા હતા, એ બધા જ ખોટા હતા. જીતુભાઈ અને એમ એ ફસંત સાહેબ એ સચ્ચા મિત્રો હતા, અને જે પેઇન્ટિંગ જીતુભાઈના શોપ પર છે એ પેઇન્ટિંગ એમ એ ફસંત સાહેબે જીતુભાઈને આપેલું છે. ધેટ ઇઝ ધી ઓરિજિનલ પેઇન્ટિંગ એન્ડ ધેટ ઇઝ સ્ટીલ ઇન હિઝ શોપ. જે કંઈ પણ થયું એ બદલ હું દિલગીર છું, અત્યંત વ્યથિત છું. હી ઇઝ the icon of friendship. He has made all of us proud, and he is a true friend. Hisab chukte. તો મારા ભાઈ પ્રબોધ ગુપ્તો ભલે ખોટો હતો, પણ મારા પેઇન્ટિંગ તો સાચા જ હતા ને. બધાએ બહુ વખાણ કર્યા. એ કિસ્સો પૈતા પછી ગણક્યાએ મને શો ઓફ કર્યો, અને આ ઈ જ હાલે છે. ઉદય, હું સમજુ છું કે આ પેઇન્ટિંગ તારા માટે બહુ ઇમોશનલ છે, પણ લોકો એના 75 લાખ આપવા તૈયાર છે. 75 લાખ આપે કે 75 કરોડ, આ પેઇન્ટિંગ તો હું નહીં જ વેચું. અરે, આ મારા મિત્રો માટે છે.
उद्या 75 लाख मळता है तो वेची ना अल्या 3 प्लॉट ले ले सु पार्टनरशिप मा बे यार सेवका